Namo Mitragai. Namo Mitragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loye Savasamunam. Namo Loye Savasamunam. Eso Panchanamukkaro. Eso Panchanamukkaro. Savapavapanasano. Savapavapanasano. Mangalanam cha sarve sim. Mangalanam cha sarve sim. Paramam bhavai mangalam. Paramam bhavai mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Shibir Ma Gami Ji. ભણવાનું ગમે છે, ખાવાનું ગમે છે, તમને લોકોને સ્વતંત્ર થવાનું ગમે, કઈ રીતની સ્વતંત્રતા તમે તમને કઈ રીતની સ્વતંત્ર એટલે તમને કોઈ કહે નહીં કશું, તમારે પ્રતિથી જે કરવું હોય તે કરો, સ્વતંત્રતા બોલો, નાના મને કોઈ બે નહીં લાગે, પાંચમા ધોરણ કરતા વધારે, પાંચમા ધોરણ કરતા વધારે આપી દીધું, ફાઈવ પ્લસ ધોરણ એટલે 10 વર્ષથી સ્વતંત્રતા તમને ગમે તો પછી તમને કોઈ કહે નહીં, તમે તમારી મંદિર કરો તો સારું, ક્યારેક સારું બી ક્યારેક નહીં, ક્યારેક સારું પણ અને ક્યારેક નહીં બી સારું, ઓવરઓલ સારું કે ખરાબ, ઓવરઓલ ખરાબ, ઓવરઓલ ખરાબ, તમને ઓવરઓલ ખરાબ લાગે, સારું, એક વાત બહુ સરસ કહી છે દાદા ભગવાને કે તમે લોકો બહેનો છે તો તમને અંદરથી એવું દુઃખ નથી થતું કે હું ભાઈ કેમ નથી, ફ્રીડમ હોય છે, આપણે એમ થોડું વિચારે કરીએ તમને લોકોને ફ્રીડમ કેમ નથી, એક ટાકો આવો જઈ શકીએ, આપણે એમ કહીએ રાત્રે 2 વાગેલા છે અને 25-20 વર્ષનો છોકરો છે અને 20 વર્ષની છોકરી છે, એને 2 વાગે રાત્રે જવા કે જા તો અંબિકુલ દરિયા વગર પેલો 20 વર્ષનો છોકરો જશે કે 20 વર્ષની છોકરી જશે, ઇનસિક્યોરિટી છે તો તને ડર લાગે, એક વાત એક તમને ડાક્યા એટલે ક્યાંથી આવે નથી ખબર, પણ એ ડાકો
બેન ભણતા હતા થોડા હાયર સ્ટેન્ડર્ડમાં હશે નવમા દસમા એટલે કોઈ જતી હતી એ આમ જામ કરે ને ગામડાથી જવા માટે તેને લગભગ બસમાંથી ઉતરે કે ચાલે ચાલવાનું એ હોય તો તે રસ્તામાં બધા છોકરા ઉભા હોય તે લોકો શું કરે માતાજી આયા એમ કરીને કરે શું કરે બોલો ને હેરાન કરે કે બોલે ચીડી મારે ના કરે એવું કરે ઘણા વખત અહીં ચાલતું કે એને અક્કલ આવી એટલે તેને આઈડિયા આવી તેણે શું કર્યું આઈડિયા કરી એ કરાટે જુડો શીખે તો એ પાંચ દસ ભાઈઓને તો પાડી દઈને જુડો કરાટે શીખી આવે તો પેલા 25 જણા મળી જાય હવે 25 જણાને પણ પાડી દીધા સમજ એકદમ 40 જણા ને લઈ જાય તૈયાર કે નહીં એ એવું કરી શકે છે ખબર પડી એટલે એ સોલ્યુશન એને બરાબર ના લાગી એને શું કર્યું ખબર છે એને કોઈ કે કીધું એટલે એ દિવસે ગઈને એને કઈ કર્યું એ દિવસે ગઈને કોઈ વિસરે નહીં મારી કોઈ ગમે તેમ બોલ્યું એ નહીં પણ એ ચીજ હતી એને શું કર્યું કે આજે એ લોકોએ કાંઈ કર્યું નહીં એને કહ્યું ચલવાનું કંઈ બતાડ્યું નહીં કશું નહીં શું થયું હશે વિચાર બોલો કોને એનો અનુભવ છે તમારી જોડે કઈ થયેલું છે જયારે થયું હોય ત્યારે કહો ને પણ થયેલું છે અરે તે વખતે તમે લાચારી અનુભવી હતી કે જઈને બે લગાવી દીધી હા લગાવી દીધી હતી એને શું કર્યું ખબર છે ખોટું મંગળસૂત્ર પહેર્યું શું થયું શું અંદર એમની અંદર શું ચાલ્યું 5-8 જણા ઉભા હતા પણ આટલું જોયું ને ચાંદલો જોયો ને એટલે કાંઈ કર્યું નહીં એનો હસબન્ડ કઈ કરશે ગુનો ની તો કઈ પડી જ નથી ને તો પેલા બધે વિસલ મારે ત્યારે ગુનો નતો લાગતો એ તો વિસલ મારે ત્યારે એને નથી ખ્યાલ આવતો ગમે તેમ બોલે ત્યારે ખ્યાલ નથી આવતો સમાજ શું કે છે એક વસ્તુ બરાબર છે કે કોઈના હક ની થઈ ગઈ હવે હવે એના કોઈના હક ની થઈ એટલે એ શું કરે એને કોઈ કઈ કર્યું તો એ કરે કરી શકે છે શું બોલો ને એમને લઈ આવે ને એ તો
થી કઈ પણ કરાવે પછી આ લોકોને સરસ નીતિ પાક મળે ને તો એવા અખતરા કોઈ કરવા માંગે નહીં. અહીંયા વાત સમજવા એને કાંઈ કર્યું નહીં, ખાલી એક મંગલસૂત્ર ચાલુ કર્યો. હવે ખાસ કરીને આપણા અહીંયા આવું બધું વધારે ચાલે, આમ તો બધે જ એવું ચાલે, પણ બહારના દેશોમાં એવું હોય છે. પણ ત્યાં કેવું છે, કોઈ લાંબુ કરી શકે નહીં, કારણ કે બધા લોઝ નિયમો ને બધું એટલું બધું સ્ટ્રિક્ટ છે કે કરી શકે નહીં, ત્યારે તો મુશ્કેલી પડી શકે. ત્યારે અહીંયા તો એ લોકો કરે ખરા ને આમ તેમ કરીને છૂટી જાય, એ આપણને ખબર. અહીંયા નિયમો છે બહેનોના પક્ષના, હવે નિયમો વધારે સ્ટ્રોંગ થયેલા, એટલો બહેનો વધારે હેરાન કરે છે, એ તો તમને ખબર છે, હાથે કરીને હેરાન કરે. એટલે ભાઈઓને મુશ્કેલી પડી ગઈ. પણ આપણે હું તો શું વિચારવા માંગીએ છીએ કે બહેનોને આવી રીતનો અનુભવ થાય તો એમણે શું કરવું જોઈએ, એમને ચાખો આપો. બંનેની વાત છે, એક બેબી 18 વર્ષની થઈ, એને થઈ ગઈ 18+, એની બર્થડે પતી ગઈ 18+ થઈ ગઈ. બહારની વાત છે, અહીંયા તો એવું થઈ શકે નહીં, પપ્પા બે આપી દે. તો 18 વર્ષ થયા અને બે 3 મહિના થયા હતા કે એના પપ્પાને કાંઈ પણ કહે ને, મારે 10 વાગે તો ઘરે જોઈએ, કોઈ મગજ મારી જોઈએ નહીં. તો એ તરત એમ કે પહેલા તો કહી શકતી નહોતી 18 થી ઓછા થાય, હવે હું 18+ થઈ ગઈ, મને બધું ખબર પડે છે, મારા માટે સારું છું, મારા માટે ખરાબ છું, તમારે મને કહેવાની જરૂર નથી. એટલે આવું જરા વધારે કીધું પપ્પાએ. મમ્મીએ કોને સપોર્ટ કરે, ડેડીને સપોર્ટ કરે કે દીદીને સપોર્ટ કરે? ડેડીને સપોર્ટ કરે, બેબીને સપોર્ટ કરે. વારે ઘડીએ તમે એની પાછળ પડી જાઓ. હવે એને અક્કલ છે, 6 મહિના પહેલા અક્કલ નથી, 3 મહિના પહેલા અક્કલ નથી, અને ખાલી 18 થઈ ગયા ને એમ પાડી ફૂટી ગઈ ને કરીને, એટલે એનામાં બધી અક્કલ આવી ગઈ. એટલે મમ્મી એને સપોર્ટ કરે. હું હતો ત્યાં 3-4 દિવસ માટે. અમે જયારે કઈ જઈએ આવીએ તો પપ્પા ને બેબી વચ્ચે આ કરકત ચાલ્યા હતા. હવે એમ કહીએ કે પપ્પા આવું શું કામ કહે છે, માણસો એ ઓછા હોય, એમ કે તમે સમયસર આવી જાઓ તો તમારી સેફ સાઈડ હોય. તો સેફ સાઈડ કરવા જેવી ખરી હે, કશે નથી જવાનું, બોલો ને. ક્રોકોડાઇલ છે ત્યાં બોટ મારેલું હોય, અહીંયા ક્રોકોડાઇલ છે, કોઈ કરવા જેવું નહીં. ટૂ કેચ એમ કરીને કોઈ જાય અંદર, વજન દે ને પાવર આમ કરીને કરે ને, ત્યાં આપણે આમ કરીએ તો આપણામાં કઈ તાકાત છે થોડી, અમુક વસ્તુ આપણે તોડી શકીએ, અમુક વસ્તુ ના જોઈએ, એવી એવી બાઇક ની તાકાત બહુ છે, સીની પણ બાઇક ની તાકાત બહુ છે.
જણક આવે છે ખબર છે આઈના જણક ખબર ગુજરાતી જણક ખબર આઈના ખબર આઈના લાયન કિંગ જોયેલ મૂવી છોકરાઓ મોટા થઈ ગયા છે જે જોવાનું આપણને બહુ વિચિત્ર લાગે એ પ્રાણી આમ એલિફન્ટ હાથી હોય તો શું આમ એલિફન્ટ લાગે સિંહ પણ આમ એલિફન્ટ હોય પ્રભાવશાળી હોય ચાલે પણ એવું એવું છે સિંહ કરતા વધારે સ્ટ્રોંગ ત્યાં તો એ લોકો તપાસ કરી પણ એનું ગરબુ મોટું નથી કુતરા જેવું નાનું બહુ મોટું નથી પણ એની બાઇટ આપડે કેળું ખાઈ અને કેળું આપવું એક બાઈટ માં કપાઈ જાય કપાઈ જાય ધરમ મગલ મગલ બધું સાફ કરી નાખે પણ એટલે આપડે વાત શું કરતા હતા પણ એને મમ્મી એ આવી રીતે સપોર્ટ કર્યા સપોર્ટ બે દિવસ ત્રણ દિવસ કશે પણ જતા હોય ને તારું ની વાત ચાલુ થઈ છે પપ્પાને મીડી વચ્ચે તેમાં મમ્મી વારે કરી ગયા હવે મમ્મી નો આશય શું હતો કે ડેડી એને વારે ઘડી કહે છે ને તો એ વધારે કરશે એટલે એને થોડું એને થોડી ફ્રીડમ પણ આપવાની અને થોડી લગામે ખેંચીને રાખવા એટલે મમ્મી થોડા લિનિયન્ટ હતા કે થોડા ઇઝી હતા પણ પપ્પાને કોઈ વધારે કાઢી ગયું હવે આ બધામાં કેવું છે કે હંમેશા ફાધર હોય છે ને એને બેબી માટે વધારે કરે અને મમ્મી હોય ને એને છોકરા માટે વધારે એ નેચરલ કનેક્શન છે એટલે આવું થયું આવું થયું આવું થયું એ જ યોજના પપ્પાની બરાબર છટકી ગઈ છટકી જાય ને માણસોની પણ છટકી ગઈ ધેટ્સ ઇટ આજ પછી હું તને નહીં કહું એ મમ્મી તમે સાંભળી લો તમારી બેબીને તમને હું કશું કહેવાનું નથી અને બેબીને કહી દીધું તું મારી પાસે પૈસા માંગવા આવે છે ને યુ આર ઇટિંગ પ્લસ ડોન્ટ કમ ફોર એની મની મારી પાસે આવતી નહીં તારા મમ્મા પાસે જઈ ગઈ બહુ સારું થયું ને બેબીને ફ્રીડમ મળી ગઈ નાઉ ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ટેલ મી એનીથિંગ ફ્રીડમ મળી ગઈ કે નહીં મળી ગઈ તેમ છતાં એમણે કીધું કે હવે હું તમને કઈ નહીં કોઈ બેબીને માટે ઇન્ડિપેન્ડન્સ ખુલ્લી થઈ ગઈ ને દરવાજા ખુલ્લા થઈ ગયા હવે મોડી આવશે તો મમ્મી સમજે ડેડી બોલવાના નથી સારું થયું કે નહીં બોલો ને સારું થયું કે ના થયું ના થયું સારું આ એને શું કહેવાય ખબર આપણા ગાડીમાં આપણે રિવર્સ ગાડી લઈએ ને નજીક આવે ને તે બોલે કુકુ કરીને બોલે એટલે એ રિવર્સ સેન્સર કે કોઈ પણ નજીક આવે ને તે એ વિસલ મારે એ આપણે ડિસ્કનેક્ટ કરી નાખીએ હવે કહેશે નહીં બૂમ નહીં પાડે રિવર્સ સેન્સર
એના જેવું છે. હવે દાઢી સેફ થઈ ગઈ કે અનસેફ થઈ ગઈ છે? એટલે આના માટે દાદાએ શું કીધેલું, વાત સમજવાની, કે તમે પેલી બેડમિન્ટન ટેનિસ રમે છે ને, તો બહેનોની ગેમ જુઓ છો? ટેનિસ કોઈને ઇન્ટરેસ્ટ પડતો હોય, તમે જોતા હોય તો હું તમને જણાવું, બહેનોની ગેમ ત્રણ ગેમની હોય અને ભાઈઓની પાંચ ગેમની હોય. એટલે એ લોકો ત્રણ ગેમ રમે, ત્રણમાં જેમની બે થાય તે જીતી જાય. એટલે ત્રણ એવી રીતે રાખેલી હોય કે બેમાં ત્રણમાંથી કોઈ બે જીતે, ત્રણે ત્રણ જીતે તો એ વસ્તુ જુદી, પણ બે જીતી ગઈ ને એટલે પછી એ જીતી જ ગઈ કહેવાય. ત્રીજી તો ખાલી પછી આમાં જ એ થ્રી હોલમાં જીતે છે કે ટુ બાય વનમાં જીતે છે એમ કરીને થાય. પણ ભાઈની ગેમ હોય ને એ ફાઈવ સેટ્સની ગેમ હોય, એવું કેમ રાખતા? બહેનોની પણ ફાઈવ સેટ્સની રાખવી જોઈએ એવું કંઈક વિચારવાનું. ધ્યાન આવ્યું? પાંચ સેટ્સની હોય ભાઈઓની, આપણે કહીને મારે મારી તાકાત સમજીને કામ કરવા, પછી ખોટી હોશિયારી મારું તો માર ખાવો પડે કે નહીં? એટલે આપણી તાકાત સમજીને કામ કરે એ સારું કહેવાય, એને વિષમ કહેવાય, સમજણ કહેવાય. અહીં કશું નથી થવાનું, કરે કૂદકો મારે તો બોલો ને. આ વાત આપણે શું કામ સમજવાની, કે આપણે આપણી સેફ સાઈડ કરવા માટે આપણે કરી શકીએ અને સેફ સાઈડ કરવી જોઈએ. જો કોઈ પણ બેટી, છોકરો હોય કે છોકરી હોય, ત્રણ થી પાંચ વર્ષ શું થાય ને ત્યાં સુધી મમ્મીની નજરમાં જ હોય, મમ્મીની નજરની બહાર ના જાય. મમ્મીની નજરમાં કોઈને આપે એટલે કે જો મારી બેબીને સાચવજો, મમ્મી બાપા હોય કે બેબી એને સાચવજો, તો મમ્મીને વિશ્વાસ હોય ને તો જ એમને સાચવવા આપે, નહીં તો આપે જ નહીં. કે પણ પેલા સામે આવીને કહેવાના પણ નથી, એ લોકો બધા જાણે. એ પેલી કે ને એ લોકો કોડ લેંગ્વેજ ખબર જ પડી જાય. પેલા કે નહીં આપે એવું કરતા હોય છે ખરા મમ્મી, કે પોતાના ચાઇલ્ડ ને પોતાની નજરની બહાર કોઈ કોઈ જવા દે કે બોલો ને. આ પ્રાણીઓમાં પણ એવું જ છે, અમુક નાનું હોય ને ત્યાં સુધી એને છોડે નહીં, એની નજીક નજીક જ જયા કરે. આથી હોય તેને વચ્ચે રાખે, અને ચાર ફૂટની વચ્ચે નાનું હોય ત્યાં સુધી વાત જુદી છે, તો સાથે ને સાથે રે. એટલે ડેડી મમ્મી આપણને પ્રોટેક્ટ કરતા જ હોય છે. પણ આ વાત સમજવાની કે છોકરીઓને ખાસ કરીને આ બધી વાત સમજીને આપણે આપણી સેફ સાઈડ કરવા માટે, એનો માટે દાદાએ આ કીધું કે એમને કોઈ માટે છત્ર જોઈએ, છત્ર એટલે પ્રોટેક્શન જોઈએ. એ પ્રોટેક્શન સારું, પ્રોટેક્શન હોય તો સારું, પણ પ્રોટેક્શન હોય એટલે તમારી ફ્રીડમ ઓછી થઈ જાય. પ્રોટેક્શન હોય તો તમારી ફ્રીડમ, સ્વતંત્રતા ઓછી થઈ જાય, તો એ સારું છે ને? એવું ગમશે તમને? એક જોતા સારું છે, કારણ કે અમુક ભૂલ થઈ જાય ને તો એના પછી કમિંગ બેક ઇઝ નોટ પોસિબલ. એટલા માટે આપણે પોતાની જાતને સંભાળવા, એટલે વાત કરવામાં જતું રહી છે, પણ આ વાત સમજવાની કે આપણે આપણી સેફ સાઈડ કરી લીધી ને એટલે પછી એનો વાંધો નથી. હા વાત આવી,
તમે કશું કર્યું, મમ્મી પપ્પા ને પૂછ્યા વગર કર્યું, તમે સક્સેસફુલ રહ્યા, સફળતા મળી, એ લોકો કેટલા ખુશ થાય તપાસ કરીએ. હવે બીજું કે તમે ફેલ થયા એટલે એમાં તમને પ્રોબ્લેમ થયો કે તમે સફળતા ના મળી, તો એ લોકો તમને શું કહે છે? તમે એમને પૂછ્યા વગર કશું કર્યું અને તમે કઈ ફેલ થયા, તો એ લોકો તમને શું કહે છે? આ એક વાત. બીજામાં તમે એમને કીધું તો તમે હું આમ કરું છું, આમ કરવા માંગુ છું અને તમને સફળતા મળી અને બીજા કેસમાં સફળતા ના મળી, તો ડેરી મમ્મી તમને શું કહે છે? વિચારીને તો કેસ ખબર પડી ગઈ. બોલો. જેમાં પરમિશન લઈને કામ કર્યું હતું, સફળતા મળી હશે તો એનો આનંદ ડબલ હશે, પણ ફેલ થયા હશે તો પણ મમ્મી પપ્પા નો સપોર્ટ મળી જશે. પૂછ્યા વગર કર્યું અને સફળતા મળી તો બરાબર છે, પણ જો ફેલ થયા એમાં એટલે સફળતા ના મળી તો શું કે છે? કોની જવાબદારી? મમ્મીને કર્યું તું, નતું કર્યું ને, તારી જવાબદારી. એટલે આ વસ્તુ તમારા માટે સારું છે કે ખરાબ છે? બીજી એક વાત, આપણા બધા કેસીસ ને જોઈને આપણે સમજીએ કે લાઈફ અને લાઈફમાં આપણે શું કરવા જેવું છે, જેથી કરીને આપણે પ્રગતિ કરીએ, આપણી સેફસાઈડ રહે, એ તો હેતુ છે ને. આ તમે એટલે ફોન તો બરાબર છે, સ્માર્ટફોન જ છે, સુપર સ્માર્ટફોન છે, એટલે ઘણું બધું આપણે તમે જોઈ શકો. તમે શું જુઓ એ તમારા પર છે, કે સમજણનો વિવેક રાખો એ તમારી બહુ મોટી પરીક્ષા છે, બધાની મોટી પરીક્ષા છે, બધાના માટે લાગુ પડે છે. કારણ કે એ બારી કેવી છે, તમારે જે જંગલમાં જવું હોય ત્યાં જઈ શકો છો, જે કુવામાં પડવું હોય ત્યાં પડી શકો છો, અને એ કેવું છે કે કોઈને ખબર પડે નહીં કે તમે કયા કુવામાં પડેલા. એટલે તમારે તમારી કેટલી સેફસાઈડ કરવી તમારે સમજીને કરવાની. અને આપણા એક સંસ્કાર હોય ને, એક ખાનદાન હોય, અને એ ખાનદાનીનો આપણે પ્રાઇડ લેવા જેવો છે, ગર્વ લેવા જેવો છે. એ બધામાં હું ના પડું, કંઈક માણસની થઈ એ હોય કે નહીં, હેસે કે નહીં, આપણે જે બીજા બધા જેવા છે નો, કોઈ જાણે કે ના જાણે, ના જાણે એટલે કે આપણે દયા છે. એટલે આ વાત સમજવાની, તે પાછી વાત હતી. બે કેસ લીધા હતા, કે મમ્મી પપ્પાની પરમિશન લઈને. એટલે અહીંયા તો એ વાત સાચી છે કે હા, તો પેલી મિલિટરીની વાત કરવા, મિલિટરીમાં છે ને તમારા સાહેબ હોય ને સુપિરિયર, એ કહે કે આમ કરો, તમારી પાસે કોઈ ચોઈસ નહીં. અને જો એ વોર ટાઈમ હોય ને, વોર ટાઈમ એટલે આપણે શું કહે, યુદ્ધનો સમય હોય, ત્યારે તમારા સુપિરિયરને પરમિશન છે કે તમારો ઓર્ડર જો ફોલો ના કરે ને તો ઓન ધ સ્પોટ તમે શૂટ કરી શકે, ઓન ધ સ્પોટ, ઓન ધ સ્પોટ. અને સામાન્ય રીતે કોઈ પણ સુપિરિયર એમના જુનિયરને શૂટ ના કરે, નોર્મલી પણ જો એ ફોલો ના કરે તો એને તે રાઈટ છે, વોર ટાઈમમાં તો છે. એટલે હવે આપણે એમ કહીએ કે મિલિટરીમાં આ ડિસિપ્લિન છે, આ શિસ્તતા છે, તો આપણી સિવિલ લાઈફમાં
એવી શિષ્ટતા આપણે પોતે સમજીને રાખવી સારી છે. આપણે બહુ શિષ્ટતા રાખવાની જરૂરત નથી. પેલામાં તો કાઇન્ડ ઓફ લીગલ બાઇન્ડિંગ જ છે, મિલિટરીમાં રૂલ છે, ડિસિપ્લિન. એવી ડિસિપ્લિન તમારા લાઈફમાં હોય તો સારું. એને શું કહેવાય? ફ્રીડમ ઇન બોન્ડેજ. જો આમાં પીટી ડરતા હોય ને તો પછી ડરતા પોતાની જાતને કેવી રીતે પ્રોટેક્ટેડ રાખવી, એક સાથો આપણે અમેરિકીનું ખબર પડી. એટલે ડિસિપ્લિન આપણા લાઈફમાં આવી ગઈ તો આપણો પ્રોગ્રેસ થાય. એને શું કહેવાય? ફ્રીડમ ઇન બોન્ડેજ. ઇઝ આર નોટ બોન્ડેજ. આ બોન્ડેજ એવું છે કે આપણે એ બોન્ડેજમાં આપણે ટોટલ ફ્રીડમ એન્જોય કરી શકીએ. એની અધર સાઈડ અમને જ્ઞાન પણ લીધે નથી. એની સામે આપણે જે આજ્ઞા આપેલી છે ને એ એક પ્રકારે વાળ છે. વાળ એટલે બાઉન્ડરી છે. બાઉન્ડરી એટલે બાઇન્ડિંગ છે. અને આપણે કીધું કે એ આજ્ઞામાં રહેશો તો તમે મહામુક્ત દશા અનુભવશો. નોટ જસ્ટ ફ્રીડમ, મહામુક્ત દશા એટલે આ સંસારના આવાગમનમાંથી, જન્મ મરણમાંથી છૂટી ગયો. એનો વાત આટલી છે. પણ એની સમજણ શું કહેવાય, ખુલ્લી કરતા કરતા તમને ઘણા બધા જવાબ મળે. ટોટલ લાઈફની અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય. પણ એ વાત છે. એટલે વાત આવી નથી કઈ કઈ નહીં આવશે. બાકી મુદ્દો શું છે? ફ્રીડમ ઇન બોન્ડેજ. એને ધ્યાનમાં રાખીને આપણે આપણી સેફ સાઈડ કરી લેવાની. અને એ સેફ સાઈડ થઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. એટલે આ ડિસિપ્લિનની વાત આવી. પછી આ ડિસિપ્લિનની વાત આવી. આવો મમ્મી સત્સંગમાં આવ્યા છે કે બેબી સત્સંગમાં આવ્યા છે? આજે કેવું થયું છે ખબર છે? બાજુમાં ડેડી ઉભા છે, બાજુ મમ્મી ઉભા છે, આ બાજુ બાબો છે, ત્યાં બાજુ બહુ છે ને, એ ચાર માં બહુ ફરક દેખાતો નથી. એવું તમે દેખતા નથી? પેલા જે સાસુ કરતા હતા ને તો આપણને લાગતા હતા કે સાસુજી આયા. આજે છે ઉભા ઉભા પ્લાસ્ટિક બાબુ. બીજે સાસુ મને કહેવાનો હતો કે તમે આ યુટ્યુબ ચેનલમાં એનિમલ કિંગડમ તમે જોતા હશો ત્યાં કેટલા બધા એનિમલ છે ને એ સજાગ હોય છે, એલર્ટ હોય છે. એલર્ટ તો ખબર પડે ને, જાગ્રત હોય કે આપણે કહીએ આપણી ભાષામાં ડોબા જેવા હોય. અમુક આપણને ડોબા જેવું લાગે બી ખરું. આપણે શું કહીએ કે આપણે એમના અહીંયા ગયા, કોઈ જગ્યા પર ગયા, ગાર્ડનમાં કે જંગલમાં ગયા, અને આપણે દૂર જો સિંહ જોયો કે પછી કેવું ઝડપ જોયું, હાઈના જોયું, એ બધા વાઇલ્ડ એનિમલ છે, તો આપણે ફ્રીલી ફરીએ? આપણે કંઈ કન્ફાઈન કરી નાખો એટલે કે ગાડીમાં બેસી જાઓ, એનું કંઈ ઠેકાણું નહીં. આપણી જરા બી જાગૃતિ ના રહે, ખ્યાલ ના રહ્યો તો શું એટેક કરે? બરાબર. એટલે આ જેવું કઈ જ્ઞાન લીધેલું છે આપણા ઘરમાં, આપણે બહારનું બધું કરીને છીએ. સોસાયટી હોય તો સોસાયટીમાં
ગેટ રાખેલો, સોસાયટીમાં ગેટ રાખેલો, સરસ સરસ યાદ આવે, ટૂંકું કરી આપે. એ જણ છે ને એને વાહન જોડે ફ્રેન્ડશીપ કરી, વાહન જોડે. એટલે આનો પેલા થોડા વખત પછી એ વાઘ ને બચ્ચા થયા, ત્રણ બચ્ચા થયા. હવે ત્રણ બચ્ચા થયા ને એટલે એ થોડી આઇસોલેશન માં જાય, અલગ. થોડો સમય થયો ને, એક બે દિવસ થયા, એટલે એને થયું કે હું જોઉં હવે એના બચ્ચા આવ્યા પછી એને મારા માટે કેટલું છે. એટલે એ પિંજરામાં આવ્યા. પહેલા તો એ પિંજરા પાસે આવે ને કરે, જેવું પિંજરામાં અંદર આવે ને એના પર આંખો ચડી જશે. અને એટલે કઈ એ કરડે કરડે કરે નહીં, પણ આજે તો એના બેબી હતા ને એટલે ત્યાં જ હતી. એને જોયું ત્યાંથી રેસ્પોન્સ આપ્યો નહીં, પણ એ ધીમે ધીમે કરીને એ આગળ જતા ગયા ને નજીક જવા ગયા ને તો એને સાઈન આપી દીધી, નજીક આવશો નહીં, નજીક આવશો નહીં. એટલે પેલા ભાઈએ સમજી ગયા કે આ ટાઈમ નથી, એ પાછા આવી ગયા. બે ત્રણ દિવસ સુધી ફરી ટ્રાય કરી, સેમ એવું થયું, એટલે પાછા આવી ગયા. પછી એને જોયું કે એ બચ્ચાને એને મારી નાખ્યું, કારણ કે બચ્ચું તો હજી મોટું થાય એટલે થોડું ફરે ફરે. એ લોકોએ તપાસ કરી એને કેમ મારી નાખ્યું, તો કે એને ખબર પડી કે આ ત્રણ બચ્ચામાં ત્યાં એક બચ્ચું છે ને એ થોડું વીક છે. એટલે કેમ કે આ જાનવરોની દુનિયામાં એ વીક બચ્ચાને એમ કે સર્વાઈવ નહીં થાય. કેમ કે કોઈ બીજા એને મારી નાખે, એ જેને મારી નાખે કઈ પણ કરી મારી નાખે. એટલે હવે બીજા બે બચ્ચા રહ્યા. હવે એ લોકોએ પછી બીજા બચ્ચાને એ લોકોએ કાઢી દીધા, એને તો ખબર પડી જાય ને ધારો કે લઈ લીધા. પછી નહીં નહીં તો 15-20 દિવસ પછી એને પાછી એને ફ્રેન્ડશીપ રાખી. મુદ્દો સમજવાનો એ છે, વિચાર બીજો એક દાખલો આપું પછી આપણે એનું વિચારણા કરીએ. ત્યાં કેરનપુર મંદિરમાં રહું છું, દાદા ભગવાનનું મંદિર છે બરોડામાં. ત્યાં એક નાનું ગલુડિયું છે. હવે બે હતા, એમાં એક કઈ મરી ગયું, બીજા બધા મોટા કૂતરા છે એટલે મારી નાખ્યું તો મરી ગયું. હવે એક છે તે આટા ફેરા મારે, આપણી ગામે ફેરા કરેલા એને કોણ ખવડાવવાનું. એટલે પેલા જે બીજા બધા કઈ કામ કરે છે ને એના માટે સ્પેશિયલ દૂધ લઈ, એને પેલા વાર્તામાં દૂધ પીવડાવે, પછી ખાવાનું એ ખવડાવે. આ થયું. હવે એ આવજાવ કરે, પણ એની સામે આમ કરીને જોઈ ને થોડી વાર એ શું કહેવા માંગે છે, એટલે આપણે આ નાના છોકરા હોય છે ને એના કેટલી વખત આપણે વધારે એક જણાની સામે જોઈએ ને તો કે શું કે પેલા મારી સામે કેમ ટૂંકું ટૂંકું જોવે છે એમ કરીને. પણ આ હવે આ કૂતરાની વાત કરીએ, એની સામે જોઈ ને વધારે આપીએ છે, ખાવાનું ખવડાવે છે ને આપી, એની સામે જોઈ તો બસે છે. અને જો નજીક ગયા ને બરાબર બસે. અને પછી આપણે શું લેસન લેવાનું, આ બધાને લાગુ પડે છે. બીજી એક વાત, બધા બધે દાખલા પરથી આપણે એક લાઈફમાં
ફર્સ્ટ ક્લાસ કન્ક્લુઝન આવી જાય, ડિસિઝન આવી જાય ને, તો એ લાઈફ લોંગ તમારી સેફ સાઈડ થઈ જાય. અને જો બાબા જેવા જઈને પછી જઈને બે લાફડ જ મારવાની હોય, બીજો એમાં કોઈ જવાબ નથી. જે પેલા કૂતરાને ખબર પડે છે, પ્રાણીને ખબર પડે, તો માણસોને તો ખબર ના પડવી જોઈએ એ વાત છે. એટલે આ વાત છે. તો કહેવાનું છું કે કોઈ તમારી નજીક આવે, મારું બીજો એક એક્ઝામ્પલ આપવા, હું એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં હતો ને ત્યારે 6 ફ્રેન્ડ હતા મારા, અને એમાંના એક ભાઈ હતા ને હું મારા ઘરથી એમના ઘરે જતો હતો, નજીક રહેતા હતા, ત્યાંથી અમે સાથે કોલેજ જતા હતા, કોલેજથી હું એમના ઘરે જતો હતો, અને ઘરેથી હું પાછો મારા ઘરે આવતો હતો, નાસ્તો કરીને પાછો એ લોકોની જોડે હું ફરવા જતો હતો. આ મારો રોજનો ક્રમ હતો. પહેલા સેમિસ્ટરમાં ત્યારે 6 મહિનાની પહેલી એક્ઝામ આવી યુનિવર્સિટીની, તો મને બહુ ખબર નહોતી, બોર્ડમાંથી યુનિવર્સિટીના સ્ટાન્ડર્ડ બધા જુદા હોય, એટલે મારા પેપર બહુ સારા નહોતા હતા. અને એ મેથેમેટિક્સના પેપરમાં જે 12મામાં મને 98 માર્ક્સ આવેલા, એટલે મને થોડો કમ કોન્ફિડન્સ હતો, પણ એ ગણિતના એક્ઝામમાં શું થયું, અમારા એન્જિનિયરિંગમાં 40 માર્ક્સ પાસિંગ હોય, 40 માર્ક્સનો એટેમ્પ્ટ એટલે કે એને લખ્યું ને, એ 40 માર્ક્સનું ખાલી એટેમ્પ્ટ કરેલું હોય તો તમે 40 માર્ક્સના પાસિંગ માર્ક્સ કેવી રીતે આવે, એટલે એવું મને લાગ્યું કે આ ફેલ થવાના. એટલે ત્યાં એન્જિનિયરિંગમાં છે ને આપણે આગળ ભણી શકીએ, તમને શોખ ના કરે સેમિસ્ટરમાં, પણ આગળ તમારે ક્લિયર કરવાની હોય ને, એલાવ ટુ કીપ કમ કેચ કેટી કેટી. એટલે ઘરે પણ મેં કહી દીધું હતું કે ભાઈ મેથેમેટિક્સનું પેપર સારું નથી ગયું, આઈ ડોન્ટ નો પાસ નાવ કે એ લોકોએ કીધું એ બધી ચિંતા છોડ, કેટી કેટી પણ જોઈ લઈશું, તો હમણાં ગોણ એમ કે ભાઈ બીજી બધી એક્ઝામ તો બીજી એવી જ એક્ઝામ હતી. એટલે રિઝલ્ટ આવ્યું ને પહેલા સેમિસ્ટરનું રિઝલ્ટ આવ્યું ને, તો એ લોકોના 65, 67, 69% આવ્યા. એન્જિનિયરિંગમાં યુનિવર્સિટીમાં સારું રિઝલ્ટ, અને મારા 57 મેથેમેટિક્સમાં પાસ, જસ્ટ 40 માર્ક્સ. એટલે મને એમ થયું ખાસ એટી કેટલી તો લાગી નથી, પાસ થઈ ગયા. પણ પછી મેં બહુ જ ધ્યાન, તમે લોકો કે અમારું પણ પેપર એવું ગયું હતું, તમારા લોકો તો સારા માર્ક્સ આવ્યા, શું કીધું ખબર, એ તો એવું જ કહેવાનું હોય ને. આપણે કહીએ બીજા લોકોને, આપણે કંઈ વાત કરીએ કે ખરાબ ગયું ખરાબ ગયું, તે પણ સ્ટોરી બનાવીએ, અને તમારા ક્લોઝ ફ્રેન્ડ જેને હું રોજ આવી રીતે 4-6 વખત મળું છું, સાથે અમે રહીએ છીએ, કોલેજમાં સાથે હોઈએ, અને પછી મને પાછળથી ખબર પડી કે એ લોકોએ 5 વર્ષના આગળના પેપર સોલ્વ કરેલા, એટલે એ લોકોને આખી એક્ઝામની નેચર શું પૂછે કેવું પૂછે એ લોકોને ખબર હતી. એટલે પછી મને શું થયું, મેં કીધું કે આ લોકો બહુ સારા માણસ છે, આપણે કંઈ ઝઘડો કરવાનો કોઈ મતલબ થતો નથી, પણ જો હું એમને હું ફ્રેન્ડ માનું તો મારા જેવો ડોગો કોઈ નહીં. એટલે મેં કંઈ એની જોડે વાત નથી કરી, પણ એક જ દિવસ આવ્યો અને આ વિચાર આવ્યો, સવારે વાત થઈ, સાંજે નક્કી કર્યું આપણી ફ્રેન્ડશીપ પૂરેપૂરી. હું સીધો બીજે દિવસે કોલેજ ગયો, ને પછી એ લોકો આમ રોજ જતા એટલે વેઇટ કરે ને, થોડું વેઇટ કર્યું, ને પછી ત્યારે આ બધું ફોન સિસ્ટમ ને એવું બધું હતું ને, સેલ ફોન ને કોલેજમાં મળ્યા. ના મારે બહુ લેટ થયું હતું ને, એટલે હું નીકળી ગયો છું. 2-4 વખત અમારા દાખલા આપ્યા, મેં કોઈ સ્પષ્ટતા કરીને મેં અંદરથી શું નક્કી કર્યું કે આ લોકો બહુ સારા માણસ છે, હું એ લોકોના માટે ફિટ નથી, ફ્રેન્ડ માટે ફ્રેન્ડ તરીકે, એ લોકો સારા માણસ છે, લીવ મી અલોન. મને મારા મારી શું કે હું મારા મારા હાલ પર મને છોડી દો, પણ તમારી જોડે રહેવાય નહીં, કારણ કે આજે મને આવી રીતે ખાડામાં પાડ્યો, કાલે તમે બીજી કઈ રીતે ખાડામાં પાડો
એની કોઈ ગેરંટી નથી. ત્યાર પછી મળ્યો નથી. એક વખત ભેગા થયેલા મારા જોબ કરતો હતો ને એલએનડીમાં, એક વખત આવેલા એ કામ માટે આવ્યા હશે, મારી બાજુમાં બેઠા હતા. એમને કહું કેવું ચાલે? સારું. પ્રમોશન સારું? હા સારું. મેં સામેથી કઈ પૂછ્યું નહીં અને એમનો જવાબ, એમને જવાબ મળે કે હવે હું કઈ બહુ ઇન્ટરેસ્ટેડ છે. પછી આ બધું ફેસબુક આવ્યું, લિંક્ડઇન આવ્યું, એમાં જેટલી વખત એની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, નો રેસ્પોન્સ. એક વખત આપણને કોઈ છેતરેલા હોય એના પર આપણે કેટલો વિશ્વાસ મુકાય? આપણે માણસ તરીકે તેમની જોડે કોઈ ઝઘડો નથી, પણ એ પ્રકૃતિનો આપણે કેટલો વિશ્વાસ રખાય? આ રીતે આપણે ક્લેરિટી રાખવાની. હવે મુદ્દાની વાત, કૃપુ હશે શા માટે હશે? મારા એક મોજા છે, ત્યાંથી અમેરિકાથી જણાય આપેલા, કેમ કે અડિડાસ ના હોય કે હેન્સ ના હોય, ત્યાંની બધી કંપની, એમાં એક કંપનીનું નામ એવું હતું, નો નોનસેન્સ. શું નામ? નો નોનસેન્સ. એટલે એ લોકો એમ કહેવા માંગે છે, ધીઝ બેસ્ટ ક્વોલિટી સોક્સ, બેસ્ટ ક્વોલિટી મોજા છે, એટલે વી બિલીવ ઇન નો નોનસેન્સ, વી બિલીવ ઇન પરફેક્ટ ક્વોલિટી, એમ કહેવા માંગે છે. એટલે એનું કૂતરું શું કહેવા માંગે છે? નો નોનસેન્સ. હું કોઈને આઈ ટેક નોબડી ફોર ગ્રાન્ટેડ. એટલે તમે જો મારા બાઉન્ડ્રીની અંદર આવો ને, આઈ વિલ નોટ ટેક ઇટ હેડ, ફોરગેટ ઇટ, કમ વોટ મે, યુ કેનોટ એન્ટર ધેટ ટેરિટરી. એ રાખવા જેવું છે વિચાર. કોઈ પણ રીતે કોઈ પણ આવે, તમને આ અંદર તમારી કિડનીમાં લાઈટ થવી જ જોઈએ. કિડની કહેવાય ને એ સ્લેન્ગમાં, એવી રીતે કહેવાય કે કિડની ઠેકાણે રાખજો, એટલે મગજ ઠેકાણે રાખજો. હું શું ખરું બોલું એવું થયું તો એને લાપટ જ માંગવાની હોય. એ કૂતરાને ખબર પડે છે, નાના પપ્પીને ખબર પડે છે, તો આપણને માણસને ખબર ના પડવી જોઈએ? બોલો, સિમ્પલ વાત છે. કઈ પણ હોય આપણા મગજમાં અંદર રહેવું જોઈએ નો નોનસેન્સ. કોઈ પણ વાતે તમને જે સુટેબલ હોય તે સમજણ પડે, પણ એ તમને એલર્ટ રાખે જરૂરી છે. હવે પ્રાણીઓને આપણે પેલા એવા હું તો કેવું જોઉં છું ને, એનિમલ કિંગડમનું, બિલકુલ બિલકુલ ચલાવી નથી લેતા, બિલકુલ. હવે થોડું લાઈટ કરો, એ જણાના ઘરે ગયા બહાર નહોતું અને ખુરશી પર બેઠો હતો, એના માટે જોતું હતું, મારી સામે જોયા હતા. ખુરશી પછી ઉભા થા, પ્રોબ્લેમ આ એની જગ્યા છે, એની જગ્યા પર બેસેલા છે. બોલો, હું ત્યાંથી જેવો ઉભો થઈને બીજી ખુરશી પર બેઠો ને, એનો મતલબ શું? અમે રાત્રે સુઈ જઈએ છે ને, એ આખી રાત જાગે છે, એ આખા ઘરમાં એને ફરવા જોઈએ, અમારા રૂમમાં પણ આવે, બધે ફરે, બધી બારી મંદિરે ઊંધું કરીને ઊભું કરે, આપણને અવાજ ના આવે એને અવાજ આવી જાય, પછી ઉપરથી અવાજ આવ્યો, ઘણા વખત પછી ઉપર જતું રહે, ત્યાં જોઈ આવે પાછું, રાત્રે બિલકુલ છું એને. અને એ સવારે અમે જાગી જઈએ ને 6 વાગે, 5:30, 6 વાગે પછી સુઈ જાય, પછી જાણે એવું ઘસઘસાટ સુઈ જાય ને,
તો જાણે આમ કે હવે મને ચિંતા નથી એવી ને પછી એ આખી રાત જાગેલું હોય અને પછી બીજી જાગેલા ઘરમાં બધા આવેલા છે એટલે એ સુઈ નહીં શકે પણ પેલું આખી રાત જાગેલું હોય ને એટલે એને ભાર ભાર તો હોય એટલે જે જાગે હવે જોકા ખાઈને પછી પાછું જાગી જાય આપણે કૂતરાને કેમ રાખીએ છીએ કારણ કે કૂતરાને હાઈએસ્ટ લેવલ ઓફ ફિયર હોય છે ફિયર ફેક્ટર એનામાં બહુ હોય અને બીજું એનું નામ છે ને સમજવાનું શું આપણે જે બધું ખાઈએ છે ને વેજીટેબલ એને કેટલા સેન્સ હોય એટલે આપણે ખાઈએ આપણે એપલ બતાડીએ કે હું તને કાપવાનું છું એપલ ટેપલ બધી ભગી જાય એનામાં એટલું જ્ઞાન વધારે ઓપન થઈ ગયું બધામાં ભગવાન એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન તો રહેલા છે પણ જેનામાં સેન્સીસ વધારે છે એટલે નંબર ઓફ સેન્સીસ વધારે છે સેન્સ વધારે છે એમ નહીં અક્કલ વધારે છે એમ નહીં સેન્સીસ વધારે છે તો એનામાં એક નોલેજ ઓપન થઈ ગઈ છે નેચરલી એટલે ત્યાં આપણે એને ખાવું ના જોઈએ નહીં તો એવા પ્રાણીને કે એવા ફૂડને ખાવાનાને આપણે ખાઈએ તેમાં નુકસાન મોટું છે અને આપણે જે કમાણી કરીએ છીએ તે ઓછી છે એટલે ઓવરઓલ લોસ છે એટલે નહીં ખાવાનું આપણે આ વેજીટેબલ ખાઈએ શાકભાજી એ બધું અને આ બધું સત્સંગ કરીએ ને બીજું બધું જે આપણે અર્નિંગ કરીએ ને કમાણી કરીએ એ કેવું છે લાઈક 1000 રૂપિયા કમાય અને આપણે શાકભાજી ને બધું ખાઈએ ને એમાં 100 રૂપિયા 50 રૂપિયા એ લોસ થાય પણ ઓવરઓલ આપણને 900 રૂપિયા પ્રોફિટ થાય પણ જો નોનવેજ ખાય તો 10000 રૂપિયાનું નુકસાન થાય ને આપણી એ કરીને આ અધ્યાત્મને આ બધું કરીએ એમાં 1000 રૂપિયાનો બેનિફિટ થાય નેચરલી હોય છે એટલે પોતાની સેફ સાઈડ કરે છે અને આપણી આ લાઈફ સ્ટાઈલ ને એ બધાથી આ ફિયર ફેક્ટર નેચરલી હોય છે તો બધું ફિયર ફેક્ટર આપણો બ્લન્ટ થઈ ગયો છે આપણે ત્યાં મોટું ઊંચું આવેલું હોય પાણી શેલો છે પાણી બહુ ડીપ નથી પણ આપણે એને બધું પહેરીને આમ કરીને હોય ને એવું પહેરી જવાનું નીચે જોતા જોતા જવાનું શ્વાસ લેવા અને આપણે નીચે જોવાની એટલે પેલા કેતા હતા મહાત્મા કે સારી જગ્યા જ આપણે જઈ આવી સારું જઈએ એટલે
એ કેવું હતું, દરિયાની વચ્ચે એ લોકો એક આઈલેન્ડ જેવું બનાવેલું હતું ભેગું કરીને, અને લાઈક 100 મીટર રેડિયસ સર્કલ બનાવ્યું, 100 મીટર 150 ફીટ 150 ફૂટ જેવું મોટું આમ બનાવ્યું, અને એમાં આજુબાજુ બધી ફ્લોર મૂકીને દોરી બાંધી દીધે, એટલે કીધેલું તમારે એની બહાર નહીં જવા, આટલું જવા. અમે થોડું થોડું ગયા, જોયું, સરસ સરસ જોયું, પાછા આવ્યા, પછી થોડુંક આગળ ગયો ને, મને એમ કહ્યું કે 150 ફીટ લીધે જવું છું, આ તો નજીક જ છે ને, અને આપણે બધી મિસલ આપેલી છે, કઈ પણ બીજું મિસલ મારો એટલે પેલા લોકો એલર્ટ થઈ જાય કે કોઈને કઈ પ્રોબ્લેમ છે, એટલે પેલા આવીને આપણે એની બચાવી લેશે. ગયો 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 થોડે ગયો ને, એટલે પાછળ ભરીને જોયું કે આઈલેન્ડ બનાવેલું છે, કેટલું દૂર છે, બહુ દૂર છે. પણ પછી જોયું કે 50-60 ફૂટ જ બાકી છે, 75 ફૂટ જ બાકી છે. આપણે જઈને પેલા વાયર ને અડી આવી, ફ્લોટ ને અડી આવી, એટલે આપણને એમ થઈ કે આપણે છે લગી ગયા. એ નીચે જોતો ગયો, કરતો ગયો, જ્યાં લગી ગયો ને પછી મને થયું કે આપણે પાછા જતા રહો જલ્દી જલ્દી, કારણ કે પછી તો કોઈ નજીક જાય ત્યાં લગી કોઈ આવે જ નહીં. પણ આ એને ફરતે જ બાંધણી કરીને રાખેલી, એટલે હું તરત કરીને પાછો આવી ગયો. આવ્યા પછી મને વિચારાય કે અહીં બહાર શું છે, કોને ખબર પડે આટલા મોટા દરિયામાં શોધવાનું, કોને ક્યાં શોધવાનું, એકંદરે એમ છે ને. એટલે પછી જ્ઞાન એટલે સમજણ આવી કે આપણે આપણી બાઉન્ડ્રી કરીને એમાં મજા કરવા, અને સમજી લેવાનું કે બાઉન્ડ્રીની બહાર આપણે જવાનું ને શું છે, બાઉન્ડ્રીની બહાર શું છે. આ જગત જગત છે, પણ આપણે એને કેવી રીતે જોવું. જંગલ છે, જંગલ, જંગલમાં શેર કરવા જવાનું હોય અને જાય તો લોકો અનપ્રોટેક્ટેડ ચાલીને જાય છે. ટાઈમ થઈ ગયો તમારો? જંગલમાં જાય છે ને તો લોકો પેલી આખી એન્ક્લોઝ વેન હોય ને એવામાં બેસીને જાય. પ્રાણીઓને કુદરતી સંજ્ઞા છે ભયની, એટલે એને કઈ એવું નથી કે જે વખત ખાય છે માણસોને, પણ એને ભય સંજ્ઞા છે, એટલે ભયના લીધે એ આપણને એટેક કરી શકે છે. એટલે આપણે આપણી સેફ સાઈડ રાખીને જઈએ છીએ. એની સામે દાદાની એક વાત, દાદા ભગવાને કીધું કે અમારે આ જગતના લોકો જોડે કોઈ સગાઈ નથી, એનો મતલબ શું? અને એમને એમ કીધું કે મને તમારા મહાત્મા જોડે સગાઈ છે, એનો મતલબ શું? અને એમને એમ કીધું મારે બીજા લોકો જોડે કાંઈ આ મહાત્મા છે ને એ જ મારા સંબંધ છે. હવે મહાત્મા એટલે શું કે જેમને એમના થકી એમનું કલ્યાણ થયેલું, એટલે એમને એમની વાત કરી કે હું ગયો ને એટલે મારું મરણ થશે ત્યારે એમ કે હું મહાત્માની બહાર જવાનું નથી, અને મહાત્મા જોડે જ ફાવે. એટલે અહીંયા તમારે સમજી લેવાનું કે આ મહાત્મા જોડે સારું લાગે છે કે બહાર સારું લાગે છે, તો તમારે તમારી સેફ સાઈડ કરી લેવાની. એ સેફ સાઈડ કરવામાં તમને સમજણ નહીં પડતી હોય તો તમને જેમના પર વિશ્વાસ હોય એમની બધે વાત કરીને સમજી લેજો. બાકી બહાર છે ને એવું સમજાય છે કે ઓનલી જંગલ છે, અને એ જંગલ નથી, વાઇલ્ડ જંગલ છે. જંગલ તો ખબર પડે, પણ વાઇલ્ડ જંગલ એટલે
આપણે બોલીએ ને સાચું ને એવું ખોટું જશે ને બીજું કઈ હોતું નથી. આપણે જે બોલે ને ક્લિયરલી બોલવાનું, માર્યું તો બરાબર મારવાનું કે એને ખબર પડી જાય કે મેં માર્યું, આ તો માર્યું પણ લાગે નહીં, એને વાળ કરેલા લાગે નહીં, તેનો મતલબ શું? શું કીધું? પાઇન્ડ એટલે હા, એટલે જંગલી પ્રાણીઓ, જંગલ એવું, એ જંગલ છે એટલે ત્યાં આપણે કેટલા મુક્તતાથી ફરાય બોલો ને. કઈ કામ નથી, મારે કામ શું છે? એટલે મહાત્માને પ્રણામ કરી દો, મહાત્મા મને ધક્કો મારે ને તો ધક્કો મારે આપણે દાદા પાસે જઈ, પણ બહાર ધક્કો મારે તો ક્યાં જવાના? કોઈ જગ્યા જ નથી આપણી પાસે. એટલે એ સમજણ દાદા એમની વાત એવી રીતે કરી કે અમે અમારી બાંધણી કરી દીધી, બહાર નહીં જાય જેમને આવું હોય તે અંદર આવે. પણ એમને એને કીધું ચૂંટણી અહીંયા આવ્યા ને તો ફસાઈ ગયો, અહીંયા આવ્યા પછી બહાર જવા છે નહીં એમ કરીને કીધું. અને બધા લોકો એને કીધું કે દાદા અહીંયા ફસાવા જઈએ, ભગવાન આપણને મદદ કરી શકે એમ નથી, કારણ કે ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાન આપણી અંદર રહેલો પ્રકાશ છે, દિવ્ય પ્રકાશ છે. એ પ્રકાશ આપણને બતાડે, આ ભીત બતાડે છે ને તો ભીત જોડે અથડાતા નથી, ત્યાં એકદમ આપણે જાગૃત થઈ ગયું. આજે નાની માથું આપણે ડરીએ છીએ તો બાળકો કેટલા મોટા પ્રાણીઓ છે, માણસો પ્રાણી નથી ને, પ્રાણી કહેવાય, પ્રાણી કોને કહેવાય? જે પ્રાણી જીવે છે તે પ્રાણી જ કહેવાય. પણ આ માણસો કેવા છે? આજના માણસો બહાર ડાયા બતાડે અને અંદર મગજ એ ઇન્જર હોય છે. માણસો માણસો અતિથિ માનતા નથી, શેનાથી મારે વર્તનથી ના મારે તો મારે જ હમણાં હમણાં વધી ગયું. મારે મા બાપ પણ આજે તો માનતા નથી, તો બોક જ માનતા બુદ્ધિથી મારે, બુદ્ધિથી મારે એટલે શું? બહાર સારું સારું દેખાડે અને અંદર ગોટાળો હોય. એટલે આ લોકો માંદરાને કેવી રીતે પકડે છે ખબર છે? માંદરાને પકડવા માટે નાના માથાવાળું માટલું હોય, કે વેસલ હોય, વેસલ નાના માથાવાળું નાનું એટલે માંડ હાથ અંદર જાય, માંદરાનો હાથ એવો નાનો જાય ને એવું અંદર ગોર ને એવું સામાન રાખેલું હોય. એટલે વાંદરો શું કરે? અને બીજી વાત, એને જમીનમાં દાટી દીધેલું હોય એટલે એનું કરે આખું માથું જ બહાર હોય વાસણ. એટલે વાંદરો જુએ ને અંદર ખાવાનું છે એટલે અંદર હાથ નાખે, માન માન અંદર હાથ જાય ને પછી પકડે પેલું પછી બહાર કાઢવા જાય. એને શું થાય? કોઈ મને પકડ્યો, કોઈ મને પકડ્યો, છોડો છોડો એટલે કહીએ છે. પણ એ કરવા જાય, મિત્રો નજીક માં શીખાડી હોય જેને કળા કરે ને ત્યાં આવીને વાંદરાને પકડી લે, ખબર પડી? એટલે માણસો બુદ્ધિ થી મારે, બુદ્ધિ ની અકલ છે આમ કે ને, એવી રીતે કરીને પકડે વાંદરાને. અને એવા બે પાંચ વાંદરા પકડ મળી આવે તો પછી એને ટ્રેન કરે ને બધું બી કરે. આ વાત સમજ. એટલે મુદ્દો એ છે કે આપણે કોઈ ચક્ર રાખીને એમાં ચાલવાનું તો ત્યાં આપણી સેફ સાઈડ છે. એની બહાર જોખમ, જોખમ ને જોખમ જ છે, બરાબર. આ બહુ મોટો સત્સંગ છે. હવે તમારે એની પાછળ આ ત્રિમંત્ર નમસ્કાર જેમણે જ્ઞાન લીધેલું છે તમારે બીજી વાંચવાની, કારણ કે તમારા લગ્ન થયા પછી સામે પાર્ટી એવી છે ને એ કહેવાય નહીં, કહેવાય નહીં એટલે
એ તમને દાદા કરવા દે ના કરવા દે, મોટે ભાગે કરવા નથી દેતા. દાદામાં રહ્યા કોઈ ફેમિલી વાળું કુટુંબ છૂટી છે, બાકી બહુ પ્રોબ્લેમ થાય, એટલે છતાં એની વાત તમને કરી દો. એટલે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. આપણો ટાઈમ થઈ ગયેલો છે, તો હું કન્ટિન્યુ કરું. જેને જવું હોય તે જઈ શકે છે, આપણે ફ્રીડમ આપી દઈએ. મુસ્લિમ છે, ગોરા મુસ્લિમ હોય ને, પ્રેમ થયો પટેલ જોડે. એટલે પટેલ તો રાજી નહીં થતા, કારણ કે હજી આગળની વાત છે. એ પટેલ જૈન છે, પટેલ જૈન છે, અને એને પટેલ જોડે પ્રેમ થયો. એટલે પટેલ ને પણ એની જોડે પ્રેમ થયો. એ લોકોએ લગ્ન કર્યા. હવે આ મુસ્લિમ અને પેલા જૈન છે પટેલ. એને થયું શું, આમ ધર્મની દ્રષ્ટિએ મુસ્લિમ લોકો નીચી કક્ષાના કહેવાય, અને જગત પણ એમને આમ તેને ભૂતકા રહી ગયો, ઇન્સલ્ટ ચાલે. એમને ચડી ગઈ, મારું લગ્ન અમની જોડે થયેલું છે ને, એટલે હવે હું મુસ્લિમ ગણાવ નહીં. પણ એમ કે મારે સાબિત કરવું પડશે, મારે પ્રૂવ કરવું પડશે. એટલે એમણે જૈનોના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સારો એવો અભ્યાસ કર્યો, બહુ બહુ સારી રીતે. અને એ જે ભણતા ના બેન, એ મુંબઈમાં હતા, કોન્વેન્ટ સ્કૂલમાં મોટા થયેલા. તમારી જોડે કર્યું છે ને, એ બધા કરતા મોટું લખવું એમ કરીને એને સમાધાન આપ્યું. એટલે આવું થયું. એક વખત એ લોકો જૈનોની કઈ પૂજા ને એ લોકો કરે ને, તો એમાં એ લોકો પાંચ પ્રતિક્રમણ હોય છે. એ પાંચ પ્રતિક્રમણ છે ને બહુ મોટી વસ્તુ કહેવાય, એ બધાને આરોગી ના. હવે આ બેન આવું અભ્યાસ કરેલો ને, એટલે એને તો કીધું કે આ લોકો છે ને દિવસના બે વખત તો કરે, સવારના અને રાત્રે. એટલે એ પાંચ પ્રતિક્રમણ બહુ સવાર સાંજ બોલતા હતા, એટલે એમને તો પેલું કહીને બાય હાર્ટ થઈ ગયું. તો એમને કીધું કે આ પાંચ પ્રતિક્રમણ બોલવાનું છે એમ, કે કોણ બોલશે? કોઈ ના રહ્યું. એમને કીધું કે તમને વાંધો નાખતો હું બોલું, બોલો ને, એમાં શું છે? બોલ્યા બોલ્યા તો બધા બહુ ખુશ થઈ ગયા. તો થોડા વખતમાં એ બેન આજે નવા સાથી થવાના હોય ને, એમને ભણાવવાનું હોય, અમે ભણાવવાનું જે ટીચર હોય ને એવી રીતે, તો એ નવા સાથીઓને ભણાવવાનું શરૂ કર્યું. હવે ભણાવવાનું શરૂ કર્યું એટલે સ્વાભાવિક છે કે પ્રખ્યાત થવાની, ફેમસ થવાની. એટલે એવી રીતે થયું. તો એક વખત એવું થયું કે સભામાં બધા ભેગા થાય ને, જેનું બહુ બધા ભેગા થાય, વારે વારે કઈ પણ પ્રસંગ ભેગા થાય, વર્ષમાં જ પાંચ સાત વખત તો મોટા પ્રસંગમાં ભેગા થાય, નાના મોટા હોય તો પૂજા ભણાવતા હોય તો બોલાવે. હવે આ બધું કર્યું ને, પ્રતિક્રમણ બોલ્યા અને બીજું બધાને કરી દેજો, સ્વામીને ભણાવે, એટલે કોઈ પણ આવીને બે વાત કરી જાય. પેલા પટેલ બહુ મદદ કરે. હા, તને બહુ બધાની જોડે હસી હસીને વાત કરવા જોઈએ છે ને, મારી જોડે વાત કરે તો શું મોડું ચઢાવીને વાત કરું? ના બતાડે એટલી વાત નહીં કરવાની. એટલે આવું થોડું થોડું ચાલ્યા કરતું. હવે એવામાં આ થયું, એમને કોઈ મળ્યા, એમના ફ્રેન્ડ છોકરા હોય ને, એ કઈ કીધું આપણું જૈનનું કરે છે ને, આ દાદાની ચોપડીમાં. હવે જે જૈનનો અભ્યાસ કરેલો હોય, દાદાની વાત એટલે એ જ ભગવાનના સિદ્ધાંતો પણ પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું એ બધું, મજા પડી.
બીજી ચોપડી છે, ત્રીજી ચોપડી છે, એમ કરતા ઘણી બધી વાંચી અને ઘણી બધી વસ્તુ એને ખબર પડી. હવે સામાન્ય રીતે બાર લોકોને હંમેશા જે આ બધા જૈન ધર્મ અને બીજા બધા ધર્મ એસ્ટાબ્લિશ કરવા માટે, અને દાદાની વાત જૈનને ઇન અ વે કનેક્ટેડ છે, કારણ કે એ ગુજરાત માન છે જે મારું પોતાના હૃદયમાં, તો એ દાદાએ બહુ પ્રેક્ટિકલી ડે ટુ ડે લાઈફમાં હેલ્પફુલ થાય એવી રીતે બહાર મુકાયો છે, આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કોઈને પણ પસંદ પડે. એટલે જે હાર્ડ કોર જે છે ને એ લોકોને બહુ ગમે નહીં, એટલે તે ડોન્ટ સપોર્ટ. એટલે પછી બીજી બધી રીતે નેગેટિવ 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 બોલે કે આવી રીતે થયું, એટલે એમને પણ કોઈને જીતવું હશે, કારણ કે એ લોકો બધા સાંભળેલું બહુ ને વ્યાખ્યાનમાં એવી રીતે મારા સાહેબ જોડે, એટલે એમને શબ્દ જ્ઞાન બહુ, શબ્દ જ્ઞાન એટલે આમ હોય તો આમ થાય, એટલે જવાબ તમને ધડાધડ આપી દે, ફોલો કરે ના કરે એ વસ્તુ જુદી છે. એટલે પછી એમને આવી રીતે થયું, બેન શું કરે એ બાજુ પર ભગવત દાદાની ચોપડી મૂકી દે, કંઈ તેમને કંઈ ગમી ગઈ હોય ને કે પટેલ આમ તમને સાંભળતા છે નહીં એમ, વાંચે કોઈ વખત વાતે કરે તો પછી એક વખત એમને એમને બે છોકરા ઓલમોસ્ટ 22-25 વર્ષ થયા કરતું હતું, એટલે એક વખત એને ગુસ્સામાં છે ને, એટલે થોડો પેલા બેડમિન્ટનની રેકેટ આવે ને એનાથી એમને મારે, એટલે કે છેલ્લા તો હું છે ને સામે બરાબર બોલતી, એ ગમે તેમ બોલે ને તો હું ગમે તેમ બોલતી, પછી દાદાનું વાંચ્યું તો આપણાથી બોલે નહીં, વેરી બેડ, એ ગમે તે બોલે, એ બોલે તો એની જવાબદારી, હું બોલું તો મારી જવાબદારી, તો મારાથી બોલાય નહીં. એટલે એમને આ થયું, એટલે બોલવાનું ધીમે ધીમે બંધ થયું. એટલે એમને ખબર પડી ગઈ કે આ દાદાની અસર અમને થવા લાગી, કેમ દાદા બોલતી કીધું, હવે કેમ બોલતી નથી, હવે તો આ વાત આવી, એક દિવસ કહી દીધું હું જોયે છે કે તમે દાદા જોયે નક્કી કર, હવે વાત કરી પછી એને વિચાર આવ્યો, દાદા સાચા છે, હું શું કામ છોડું, એ એની શું કરે એટલે મારે છોડવાનું કે હું નહીં છોડું, પછી પાછું વિચાર લોકો તો એમ જ કહે છે ને કે દાદા મેં એની તારું ઘર તોડ્યું, આ છોકરા અમને રસ્તા પર મૂકી દીધા, બરાબર નથી, એટલે એને વિચાર કર્યો દાદા કઈ ચોપડીમાં છે એમ કે, એ તમે ચોપડી બધી વાંચી લીધી, તમારી સમજણ અહીંયા આવી ગઈ છે એમ કે, તમને એની જરૂરત નથી, તેને કહી દીધું નહીં જોઈએ મને દાદા, એને દાદા બધા ચોપડા લઈને ફ્રેન્ડ પાસે લીધેલા આપી દીધા, ઘરમાં એક પણ ચોપડી દાદાની નહીં, હવે વાત આમ થઈ પણ થયું શું, વાંચવા તો જોઈએ ને આપણને, એટલે એમ કે ફોન બી થાય, એટલે આમ કે બે ફોન રાખેલા, એક ઓફિશિયલ ફોન અને એમ કે મારા મમ્મી કે બેને મને આપેલા કે એમનો ફોન આવે તો પછી એમની જોડે સંભળાટ થાય, એટલે કહે કે હા અને મમ્મી જોડે તો માથાકૂટ ચાલ્યા કરે છે, એટલે કે એ નહીં કરવાનું, તે એમાંથી ફોન કરે, પછી એક જ આવી રીતે એમણે પેલા બેને કીધું હતું કે આમની જોડે વાત કરો, એટલે કોઈ વખત વાત કરે મારી જોડે, પહેલી વખત વાત કરી ત્યારે 1.5 કલાક વાત કરી, એટલે એમને આ બધી કથા કરી, ને પછી એ કે હવે હું શું કરું, તો કહે કે એ કામે જાય ને, પછી એમ કે હું મારો ફોન ખોલીને આ બધા સત્સંગ થયેલા હોય, તમે ઓનલાઈન કરેલા હોય, ચોપડી હોય, એ બધી હોય એમાંથી વાંચ્યું, એ પછી કંઈ પણ મુદ્દો શું થયો,
એનો વ્યવહાર એ સાહેબ ખાય અને પીવે એની મંદિર છે. હું ના ખાઉં કે જો મુસ્લિમ છું તો મેં છેલ્લા 25 વર્ષથી ખાધું નથી, એને ખાવો તો ખાય, મારે કોઈ પ્રોબ્લેમ નથી. અલ્લાહ તો શું હોય છે, લડતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, એક વખત નેગેટિવ મારી હતી તો એ એટલે દવાઈ ના પડી છે. આપણો વ્યવહાર આવો ના હોવા જોઈએ, એટલે એ બિલકુલ બોલે નહીં, બોલે નહીં. એટલું બધું સ્ટેરે એવું એવું બોલે ને એમ કેમ બતાડી દો ને મનમાં સુધી દેજો દાદા ખોટા કહેતા, કારણ કે હું કંઈ પણ કરી દે તો દાદાનું નામ લેતો આવે કે હા મને બધી ખબર છે પેલા દાદા નું તું કરે છે ને એટલે તું આ બધી ડાઈ ડાઈ બતાડે છે એમ કે ખોટો ખોટો ડ્રામા કરે છે એટલું બોલવાનું કે આપણે ખબર પડી ગઈ છોડવાની વાત આવી. બધું તારા લીધે છે, કઈ પણ બગડે ને ધંધામાં કસામાં પણ બગડે ને પેલું દાદાનું કરે છે ને એના લીધે બધા મને પ્રોબ્લેમ થાય. હું કશું કહું નહીં, પછી હું ખાવા પીવાનું રહેવાનું બધું બધું સરખું કરું, બાકી એક વખત તો મારી એવી શક્તિ જાય છે ને પણ મેં નહીં દાદાએ ના પાડી. પછી એમ કે તમે દાદાએ નું મહાત્મા કેવા, તમે આ જગતના લોકો જેવું કરે આપણે જે બધા છે એવા એ ભલે કરે એ મારો હિસાબ છે એમ કે એમ કહ્યું. આપણે એની વાત સાંભળે અને બીજી વાત આ બધી તકલીફમાં શ્રી મંત્ર કર્યા કરે દાદા ભગવાન આપી બીજી તરફ એ બોલે ને એમ કે એમનું વ્યાખ્યાન શરૂ થાય તો પડી ને એનું વ્યાખ્યાન શરૂ થયું. વ્યાખ્યાન એટલે એ બોલવાનું ચાલુ કરે ને એટલે બધું જ બોલે કાઢે છે, એટલે કે હું સાંભળ્યા કરું એનું અંદર અંદર દાદા દાદા કર્યા કરું, દાદા મને શક્તિ આપો, દાદા મને શક્તિ આપો, મારે કીધું બોલવું નથી, કશું કરવું નથી. હા બધી મને ખબર છે કારણ કે દાદાને યાદ કરે છે, હું નથી યાદ કરતી એટલે હું બધું જાણું છું નહીં. એ તો શું બોલે નહીં કે મારે જે દેખાડું એ થોડા દાદા છે, મને જે દાદા સમજણ આપીએ સમજણ હું તો હું રહું એ દાદા છે. એટલે બહુ સરળ એમના છોકરાઓ કે મમ્મી તું પહેલા માનતી હતી બોલતી હતી તો કેમ નથી કરતી, ભગવાને એવું કીધું છે તો પછી આટલા તો કેવી ના પણ તું એને ખોટું કરે છે એ તારા પપ્પા છે અને તમારે એટલો જ આદર વિનય રિસ્પેક્ટ કરવા એ તારે કરવો તો કરજે એવું નહીં કરું. પણ એમના તરફથી ત્યારે એમના બાળકાંતી કેટલી વસ્તુ તો એમની સામે જ થાય જોવાનું, એટલે આપણે વાત સાંભળીએ આપણે બહુ સરસ બહુ મળે એમ છે, કારણ કે એમનું જીવનનો અનુભવ છે એટલી ગોસિપ નથી. વાર્તા વાંચેલી હોય ને આપણે કહીએ અને કોઈ એમના અનુભવની વાત કરે એમાં બહુ ફેર પડી જાય, એટલો બધો સરસ લેસન મળે. પણ પેલા તો એમ કે હા એક વખત ટ્રેનમાં ગયા ને અમે તો કોક મળી ગયું એ ભાઈ દાદાની ચોપડી વાંચતા હતા, એટલે એમ કે જે પટેલે વાત કરવાની ચાલુ કરી, ભાઈ પટેલે વાત કરવાની ચાલુ કરી તો પાછા પછી મને એમ કહે છે તું દાદાનું જાણે છે ને તેને એમને વાત કર, એમને થોડી વાત કરી અને થોડી હસીને વાત કરી, વાત તો પતી ગઈ ઘરે આવ્યા. હા અરે એટલી બધી વાત કરવાની શી જરૂર હતી, અને પાછી હસી હસીને વાત કરતી ત્યાં શું લાડવા ખાવાના હતા. આપણે કહીએ આ વાત એમના અનુભવની છે, હવે જો એ બોલવા કે અને એ સામાન્ય વાત વાત કરે એટલે શું તમારે એમ કરીને રહેવાનું, થોડી કોઈ વાત આવે તો આપણે થોડું હસીએ બોલીએ કરીએ,
પણ આવે. એટલે એ છે શું કે આપણા જીવનમાં ભલે થઈ પણ તે બાબતો અંકી તે જતી રહું. એટલે પછી શું કરે, આજે એટલે કે પટેલનો પ્રકોપ બહુ ભારે હતો એટલે હું બહાર આવી ગઈ છું અને ગાર્ડનમાં વાત કરું તો થોડી મટકી મેળવી નથી પાછી જાઉં અંદર તો મને થોડી શાંતિ રહી. કારણ કે હવે જેમ આપણે અંદર લગન ભડાકા ભડાકા થતા હોય તે વખતે આપણી વાણી શક્તિ નીકળે ને ગોગાળ સરખો થાય ને તેમ કે થોડું ઊંડું કરીને આવું પછી એમ કે પછી કહે તેને કીધું પટેલ સાહેબ આજે શું જમવાનું બનાવવાનું છે, મારે કઈ ખાવું નથી પણ એવું ખાધા વગર નહીં ચાલે તમે કોઈ બનાવો. એને એક વાત એમને આ બાજુની કરી અને એની સામે આ આ વ્યવહાર રહેલા કે એવો ડ્રામાટિક વ્યવહાર કરવાનો. હવે આપણે એમ કહીએ એમને જવું હોય તો જઈ શકે. મેં કીધું કે ચાલો તમે જતા તમે છોડીને જતા ત્યાં જશો ભાઈના ઘરે ગયા મમ્મીના ઘરે કોઈના ઘરે ગયા ચાલો એકલા રહ્યા તમારી લાઈફ સુરે છે. છોકરાઓને જે છત્ર જુએ એ છત્ર તમે નહીં આપી શકો સીધી વાત છે. બીજી વસ્તુ શું છે કે તમને જગતમાં કેવું છે કોઈ પણ બહેનને એકલા જોઈને એટલે બધાને અપમાન ચડાવે કઈ નું કઈ એ કેમ કરે. પણ આજે તો તમને એમની જોડે જોતા ને કોઈના બાપાની તાકાત નથી કે તમે કાંઈ આજે એમ કે તમે હમણાં ઘરે હોય ને પેલા 15 દિવસ બહાર ગયેલા હોય ને તો પણ એક ડરથી રહે છે પેલા ભાઈ છે ખબર પડી. એટલે અહીંયા આપણને બધા લેસન્સ મળે છે આપણે શું માંગે. એટલે હંમેશા આપણા ઉપર એક છત્ર જોઈએ. એટલે તારે શું કીધું કે બેન જ્યાં સુધી એના મેરેજ ના થાય ત્યાં સુધી શેઠી મમ્મી કે એમના પ્રમાણે રહેવાનું ચાલે ચાલે. લડવાની છૂટ છે, ઝઘડો કરવાની છૂટ છે, રીસાવાની છૂટ છે, કપડાં કરવાની છૂટ છે પણ એ પ્રમાણે ચાલે. તમે આટલી બધી છૂટ આપી અને છેલ્લા તો કારણ કે તમારી મરજીથી કરશો તો તમારી મરજી તો ઘરની બહાર જવાની છે હું તો એ છે અને બહાર અંદર સમજી રાખવાનું કે બહાર વાઇલ્ડ જંગલ છે. હજી તમને એ ખબર પણ હશે જો તમે યુટ્યુબમાં જોશો ને જેવું એ પ્રાણીનું બેબી એના મધર કે ફાધરથી જરા છૂટું પડ્યું ને બાપના પ્રાણીઓ તરફ જ મારે છે. તો એના પરથી આપણે સમજવું ના જોઈએ કે આ બહાર જંગલ એવું જ છે. એટલે આપણે સમજીને પ્રોટેક્ટેડ રહેવાનું. મેરેજ થયા પછી ભાઈને માથા પર રાખે તો ના ચાલે ને ગમે તે જે ભાઈ જ છે. અને બીજી વાત મોટી વાત નોર્મલી લગ્ન થાય નોર્મલી જે લગ્ન થાય ને તે બધા થોડા મોટી ઉંમરના હોય એની જોડે જ થાય છે. એક્સેપ્શન છે આ બધા બોલિવૂડ ને હોલિવૂડ ને એવા કે બે મહિના ભાઈ બે મોટા છે એટલા કહે છે 5 વર્ષ મોટા છે તો સુધી 10 વર્ષ મોટા છે પણ બધા એક્સેપ્શન અપવાદ છે અપવાદને દૂર ના કરે. એટલે આ વાત સમજી લેવાની અને ઉંમરથી કોઈ પણ આપણા કરતા મોટા હોય ને એમનો વિનય કર્યા છૂટતો નથી. અને જેમ જે વિદ્યા વિનય શીખો બે વ્યવહાર વિનય શીખો અને જ્યાં આપણો વિનય ચૂકાય એટલે રિસ્પેક્ટ ચૂકાય બીજું જરૂરી છે રાઈટ ને. એટલે આપણે શું કહીએ જુઓ સામાન્ય રીતે આ અમેરિકાની એવી આદત થઈ ગઈ છે કે આ નેતા હોય એ નેતા હોય અને પેલા શાહ હોય ને જેમની જોડે લગ્ન થયું તો એ બેન એમનું નામ શું બદલી નાખે ખબર છે મેરેજ થયા પછી સોનલ મહેતા શાહ યા તો સોનલ પછી એમનું નામ નીતેશ હોય સોનલ નીતેશ મહેતા શાહ ચાર વર્ડનું નામ લખે એ વસ્તુ જુદી છે. કારણ કે ત્યાં કેવું છે તમે કોઈ પણ નામ લખો ને એફિડેવિટ કરાવી લો એટલે પાકું થઈ ગયું. અહીંયા પણ એવું છે એનું પે કરીને કરાર કરીને તમે પેન કરી દો પણ આ વાત સમજવાની છે શું કે એની પાછળ એક સામાજિક ગોઠવણી છે.
એક વખત તમે મેરેજ કર્યા પછી ઘરે ગયા એટલે કે સાસરે આયા પછી ભગવાન તો ખાલી ભરવા જ જવાનું. એટલે કે એક જણાને કીધું તમે કયા ગામના, કે હું ભાદરણની. મારા પપ્પા તો કરમચંદા ને. હા પણ એ મારું મોસાળ કહેવાય. શું કીધું? મારું મોસાળ કહેવાય. એટલે મારા પપ્પા મમ્મી એ ગામના, અમે તો ભાદરણના દાદાના ગામના. દે પ્રાઇડ, એનો ગર્વ લઈ કે હું આ ગામની. પછી ભલે પેલું કરો છો તમે કીધું નકુ હતું ને સરદાર પટેલ ગામના હતા. એટલે એની પાછળ એક સમજણ છે કે તમે અહીંયા આવ્યા ને તો બીજી રાખો અને એ જ રાખો ને તો એના જ મુદ્દા છે. પણ તમારે કેવું હતું કે બહુ સરસ થઈ જતું કે તમે બહારથી આવ્યા છો ને એટલે ત્યાંથી બીજા ઘરથી આ ઘરમાં આવ્યા છો ને તો તમારે શું કરવાનું? પાંચ વર્ષ લગી કશું બોલવાનું નહીં. એ લોકો જે બોલે ને તો તમારે સાંભળ્યા કરવા અને એ લોકો બધાને શું ગમે છે ને એની તપાસ રાખવા અને એ પ્રમાણે કર્યા કરવા. પાંચ વર્ષ પછી તમે એ ઘરના અનડિસ્પ્યુટેડ ક્વીન થશો. જો પણ પાંચ વર્ષ તમે આ નહીં કર્યું ને તો તમે લાઈફ ટાઈમ હેરાન થશો. તો તમારે શું થવું છે ને એ સમજીને દાખલા પણ આપેલા છે. 20 વર્ષ 25 વર્ષ બીજી કન્ટ્રીમાં જાય અને ત્યાં મેઇન જગ્યા પર કે મેઇન શું કહેવાય પોર્ટફોલિયોમાં પોલિટિકલ જગ્યા પર એ લોકોએ જગ્યા મેળવેલી હોય ને બોલો કામ કરતો હોય બીજી કન્ટ્રીમાં 25 વર્ષ 40 વર્ષ અને કન્ટિન્યુ જે ઇન્ફોર્મેશન આપ્યા હતા. હવે આ વાત તો એમણે એના માટે કરી, આ તો આપણે આના માટે કરવાની છે તો એમાં ક્યાં વાંધો? એ 5 જ વર્ષ 5 વર્ષ આપણે કહીને કે ટાઈમ ફ્રેમ આપ્યો કે એ 5 વર્ષ તમે સંભાળી લીધું બોલવાનું નહીં. બોલશો નહીં એટલે બધાનો નેચર ખબર પડી જશે. એટલે કે ને આ રસ્તો આવો છે, પેલો રસ્તો એક્સપ્રેસ હાઈવે છે, આ રસ્તો સ્ટેટ હાઈવે છે, આ રસ્તો બિલકુલ ગામડાનો છે એટલે ત્યાં ગાડી બિલકુલ સાચવીને ચલાવો. એક્સપ્રેસ હાઈવે વાળો ગમે તેટલું નો લિમિટ, જે સ્પીડે જશો ને તે સ્પીડે ગાડી જવા છે. એટલે એવું તમે સમજી લીધું જે ઘરના 5-7 જણા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. પણ જો તમે એક જ બાજુ હાંકવાનો પ્રયત્ન કરશો તમારા શું વાંધો છે મને તો વાત સમજવા. અને એક વસ્તુ છે, એક મારું ઓબ્ઝર્વેશન છે, પણ માનું છું કે તમને બધાને કે સમયમાંથી પસાર થયા જે 15 વર્ષના હોય 20 વર્ષના હોય તમારી જે તમારા મમ્મીએ પણ તમે પૂછી શકો છો એમ તરીકે તમારી જે લાઈફ પાસ થાય છે ને તમારે બહુ બધું જોવાનું આવે. કારણ કે દુનિયા તમને બહુ બીજી દ્રષ્ટિએ જુઓ, બીજી રીતે તમને ટ્રીટ કરે. એ જ 20 વર્ષનો કે 25 વર્ષનો કોઈ છોકરો હોય તો એની જોડે બીજી રીતે ટ્રીટ કરે છે, એ જ 20-25 વર્ષની જો બેબી હોય એની જોડે બીજી રીતે ટ્રીટ કરે. એટલે તમારે આ જ્ઞાન મળ્યું, આ જ્ઞાન સંપૂર્ણ વ્યવહાર સાથે છે એટલે વ્યવહારની સમજણ સાથે, એટલે સમજણ સાથે તમને બધા ડ્રામા કરતા શીખી ગયો કે એ ડ્રામામાં આપણે આપણી સેફ સાઈડે કરીએ અને નો નોનસેન્સ. તમારે તમારો શબ્દ નાખવાનો, પણ આ તો નો નોનસેન્સ મારો શબ્દ એ નથી, પેલા એ તો બ્રાન્ડ નેમ છે મોજાનો, એના પર લખેલું છે નો નોનસેન્સ. હા બરાબર છે, તમે કેમ નો નોનસેન્સ પહેરો છો? કેમ મેં જોયું નતું, પછી મેં કીધું હું જોયું કે થોડું વાત વાત સાચી છે બધું પ્રશ્ન હોય. તો
પણ અમુક વ્યવહાર એવો હોય કે અમુક થોડુંક ઇન્વોલ્વ થવું પડે, તો એમાં અમે અમારી લિમિટેશન એટલે ક્યાંથી અમને ખબર પડે કે કઈ રીતે કે આટલી જ અમારી લિમિટેશન સાચી છે. એક વસ્તુ કેવી છે દાદા એમ કીધું છે અને શાસ્ત્રોમાં પણ લખાયેલું છે કે જે જીવ નરકમાં જાય છે ને એ નરકમાં એમને એક પ્રકારનું જ્ઞાન નેચરલી ખુલી જાય છે. એવી રીતે સ્વર્ગમાં પણ જાય છે ને તો એમને અમુક જ્ઞાન જેમ અહીંયા ફાઇવ સેન્સીસ ખુલ્લા હોય છે માણસોને તેમ એ લોકોને એક સિક્સ સેન્સ એવી ખુલ્લી થઈ જાય છે કે જેમાં સમજો દેવગતિમાં હોય તો એમનું દેવગતિનું આયુષ્ય પતવા આવે ને તો એમને માળા હોય છે, તો એ માળા તેને સુકાવવા માંગે એટલે સુકાવવા માંગે ને, કારણ કે એ દેવગતિમાં એવું કીધું છે કે એનો જન્મ થાય ને ત્યાંથી યુવાન હોય એવું મરે ત્યાં સુધી યુવાન હતું, એ ગરડો થાય ને કે ત્યાંની સુખનો પ્રકાર છે એના આધારે એવું શરીર મળે છે એના આધારે એવું સુખ મળે. તો કીધું કે જયારે જવાનો વારો આવે ને એટલે જેટલી માળા હોય તે સુકાવવા માંડે એટલે એમને ખબર પડે કે આપણો ટાઈમ હવે અહીંયા પતવા આવ્યો. હવે એ લાઈફ સ્પેન લાખ કોડસની મુલ્ટીપલ માં હોય. હવે બીજું એમને એ ખબર પડે કે હવે અહીંયાથી જવાનું છે ત્યાં, તો એમને ખબર પડે કે ઓ હમણાં તો આપણે બે બધીમાં આયુષ્ય ભોગવ્યું હવે તો મારી ગઢડામાં જવાનું છે. એનું કારણ છે કે આપણે મનુષ્યમાં હોય તેમ આપણે છે ને કે પ્લેટ પ્લેટ મૂકીએ ને આપણે તો પણ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એમ પરિણામ કરીને મૂકીએ ને તો તેવી પ્લેટ બાય પ્લેટ બહાર આવે ને એવી રીતે મનુષ્યમાં આઠ ભવના આપણે કર્મ બાંધી શકીએ મેક્સિમમ. એટલે એઠ ભવ પછી આઠમા ભવ પછી તમે પાછા મનુષ્યમાં જ આવતા એ હ્યુમન ફોર્મની ડિવિનિટી છે એની દિવ્યતા છે કે તમે પાછા મનુષ્યમાં આવો મેક્સિમમ આઠમા ભવ. બીજા ભવે પણ આવી શકો તમે જેવા કર્મ કરો એના કરવા જાય એટલા માટે આપણને નવ કલમો આપેલી છે કે જો નવ કલમો કરશો તો તમે પાછા મનુષ્યમાં આવશો. એટલે ઓકે એટલે દેવગતિમાં આવવું છે આપણે આઠ ભાવ કહેતા એટલે મનુષ્યમાં એટલે હવે શું થાય દેવગતિમાં તો ગયા આપણે મળે એમ થાય ને કે દેવગતિમાં તો પાછા મનુષ્યમાં આવવાનું હોય ને પણ ના મનુષ્યમાં એવા કર્મ બાંધેલા હોય તો બની શકે છે કે દેવગતિમાંથી પાછા મનુષ્યમાં જો એવા કર્મ બાંધેલા હોય તો મનુષ્યમાં જાય એટલે દેવગતિમાં જાય ત્યાંથી ગઢડામાં જવું પડે પણ એમને દેખાય એમને એ વિઝન હોય છે એટલે દુઃખી થાય ઓહો એમ કે આ મનુષ્ય ભોગમાં દેવગતિમાંથી આપણે ત્યાં જવાનું છે યા તો એવું પણ થાય કે ત્યાંથી નરકમાં જાય દેવગતિમાં તો સીધા નરકમાં જાય નરકમાંથી પાછા દેવગતિમાં જાય એ કેવું કેવી પ્લેટ ગોઠવાયેલી છે ને એના પર છે આ વાત છે. એટલે આવી રીતનું છે તો નરકમાં અને દેવગતિમાં આ સેન્સ છે કે નરક ગતિમાં શું હોય એમને એમ થાય કે આપણે શું કરેલું ત્યાં આપણે આ માર ખાઈએ તો એટલે હવે મારે એવી ભૂલ કરવી નથી મારે આવી ભૂલ કરવી નથી તો પોતે નક્કી કરે પણ ત્યાં એ સત્તા કામ નથી કરતી એમને ખાલી ખબર પડે કે આમ કરવા જેવું નથી પણ એ ડિસિઝન લઈ નહીં શકે કારણ કે ત્યાં અહંકાર નથી ત્યાં ખાલી સબરિંગ જ છે. બરાબર છે પ્રશ્ન શું હતો ખબર પડે એ કઈ ડોગી નથી એમ સોરી ડોન્ટ થિંક અધરવાઇઝ પણ એમને જે નેચરલ સેન્સ છે કે જો કોઈ એની મર્યાદા ભંગ કરે ને તો એમને ખબર પડે પણ હવે એ કોઈ લાભ શરમથી કોઈ શું કહેવાય કારણેથી પેલા કૂતરાની યાદ કરવાનું ખરેખર તો ભસવા પડે ના પાડી કરડવાનું નહીં ભસવું તો જોઈ એટલે જ્ઞાન ખબર પડે કે નોન નોન છે અને કેવું છે આપણે
રસીએ કરીએ બોલીએ એટલે એમનું અપમાન બની જાય. અને બીજી વાત બહુ ઇમ્પોર્ટન્ટ, હા પણ હું આમ કરીશ એટલે ખોટું લાગશે, ખોટું લાગવું જોઈએ તેમ નહીં લગાવવું જોઈએ. એવી બાઉન્ડ્રી ક્રોસ કરે તો સારું, અને હું એને ગમે તેમ બોલું તો એનું અપમાન કરું તો એ ખોટું. આટલા મોટા માણસ એને એ બાઉન્ડ્રી ક્રોસ કરે તો ઇટ્સ ફેર, અને હું આ નાનો થઈને નાની થઈને હું એને જરા વધારે આમ બોલું તો ઇટ્સ અનફેર, સોરી. એનો મતલબ શું, તમે જે એનું અપમાન કર્યું ને તો 1000 રૂપિયાનું નુકસાન થયું, જો ખરબડ થઈને તો 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 1000 રૂપિયા કોઈ પણ સ્વરૂપે આવે સીતાજી જે બગાડ્યું છે ને એમાં પણ આપણને એ જ લેસન આપવા માંગે છે. કોઈ પણ સ્વરૂપે આવે, એ બાપુ હોય કે ગુરુ હોય કે ગમે તે હોય, આ વાત સમજવા. એટલે તમારી સેફ સાઈડ થઈ જાય, તમારો રાઈટ છે, ઇટ ઇઝ યોર બર્થ રાઈટ. આ બધા પ્રાણીઓને પોતાને પ્રોટેક્ટ કરવાનો બર્થ રાઈટ છે છે ને છે, એટલે એમાં ખાતા કરવાનું નહીં. એ જ્ઞાન હોય તમને ખોટું લાગે તો ખોટું લાગવું જોઈએ, અને બીજી વખત એ તમને વિચારે પણ નહીં, તમને બીજા તમને એ પણ ના કરે. બીજી એક વાત બહુ સરસ કીધી છે દાદા, કે કોઈ તમારું ચિત્રામણ કરે ને, તમે 5000 માઇલ દૂર હોય અને ત્યાંથી ચિત્રામણ કરે ને વિચાર કરે ને તમારા માટે તમને એ સિલેક્ટ કરે, એટલે તમે બેહોશ કરે ને એના જેવું. એટલે એક વખત તમારી ઇમેજ ખરાબ હોય ને પણ એ તમારો મોટો પ્રોબ્લેમ એ છે. આપણો વ્યવહાર સારો દેખાવો, એટલે પછી જે કઈ થતું હોય ને તે જવા દો, પણ આપણો વ્યવહાર ખરાબ દેખાવો ના જોઈએ. અહીંયા એ ભૂલ બહુ મોટી થઈ જાય, કારણ કે ભયને મારો વ્યવહાર ખોટો દેખાય નહીં એને પડે ના, એ સિદ્ધાંતવાદી હોય એનો વ્યવહાર ને સાચો સાચો કરતા, સિદ્ધાંતમાં એનો વ્યવહાર બગડે ને સિદ્ધાંત કે સિદ્ધાંત વિશ્વાસ ત્યારે બહેનોને સિદ્ધાંત બાજુ પર રહ્યો ને તો ઠીક છે, કોણ જોઈ છે સિદ્ધાંત, મારો વ્યવહાર મારો ખોટું દેખાવું ના જોઈએ, એમાં તો એ પોતાને બહુ નુકસાન કરી ગયો. એટલે આ વાત સમજીને તમને પડે છે તમારા ઘરમાં, તમારા મધર, તમારા સાસુ કે તમારા દાદી, એ બધા એવી રીતે જ રહે છે. મને કેટલી વાર બોર્ડ આવી જાય છે વાત સાથે, યુ મસ્ટ ડ્રો અ લાઇન, કેમ નહીં ડ્રોઈંગ ડ્રોઈંગ. દાદાનું છત્ર એ દાદા બોલે એવા નથી, પડે એવા નથી, એટલે છત્ર આપણને એવું જ ગમે એ કોઈ વડે નહીં કરે નહીં. એટલે ટૂંકમાં જે જોબ કરતા હોય ને, જોબ કેટલા કરે છે, જો જોબ કરતા હોય ને એમને ઇમિડિયેટ બોસ ક્યારેય ગમતા નથી હોતા, પણ એમના જે બોસ છે ને તે બહુ સારા,
એટલે એમના બોસ ને રાજી કરવાનો પ્રયત્ન કરે, કારણ કે આ સપોર્ટો કોઈ દિવસ રાજી થવાના જ નથી. એટલે ઇમિડિયેટ બોસ, હવે ઇમિડિયેટ બોસ તમારી બધી વસ્તુ જાણે છે કે એના બોસ તમારી વસ્તુ જાણે છે? એટલે કેવું છે કે આપણે એવાને પકડીએ છીએ કે જે આપણી વાત જાણતા નથી અને ત્યાં દયા થવાનો પ્રયત્ન કરે એમની. એટલે બોસના બોસને જયારે રાજી નહીં કરવાના, એટલે શ્રીમંદર સ્વામી ભગવાનને રાજી કરવાની જરૂર નથી, હમણાં દાદા ભગવાનને રાજી કરવાના. હવે દાદા ભગવાન અહીંયા નથી એટલે તમારે કોઈને માથે રાખવાના. અને વ્યવહારથી, વ્યવહારથી શું એ સમજો, હવે તમારું મેરેજ ના થયેલું હોય તો ડેડી મમ્મીને માથે રાખવાના. ફાઇનલ વર્ડ ઇઝ ડેડી મમ્મી, એ જે કે તમારે કહેવાની બધી છૂટ, લડવાની, તકરાર કરવાનું, જે કહેવું એ બધું કહેવાનું. એટલે કે તમારું શું કહેવું છે પછી કોઈ વિચાર નહીં કરો, ગમે તે હોય. પછી તમારે કોઈને જે વાત કરવી હોય એને તમે ઉભીય ટાંકો આપો. એને જયારે કામ કરતા હતા અને કામ લીધેલું એટલે એની સારી જોબ હતી, એટલે કોઈને પણ ખબર પડે કે આ લોકો તો પૈસા વાપરતા છે નહીં, સત્સંગમાં આગ્રહ કરે એમાં કેટલા પૈસા વાપરતા. એટલે થયું પૂછું કે આ બીજા બધા મહાત્મા હોય ને તે કહે કે તમારા પૈસા તો આમ જ પડેલા છે ને, તો તમે પેલા એનએસસી ને જે વખતે હતું બધું, તો કે 6 વર્ષે ડબલ થાય. અને એમ કે તમને 3 મહિનામાં 6 મહિનામાં ડબલ કરવું, તમને શું પ્રોબ્લેમ છે? તમારાથી રાઈટ હવે સત્સંગમાં ડોનેટ પણ થશે અને આ બધી સારી સારી પિક્ચર બતાવે. તમારી વાત સાચી છે, બધું હવે કરવાનું છું. રોજ આની વાત કરે કે તમે આટલા ઇન્વેસ્ટ કરો, તમે આમ કરો, તમે તેમ કરો. મને વિચાર આવ્યો 6 મહિનામાં ડબલ થાય તો બધાને ગમશે, 6 મહિનામાં 0 થઈ ગયા તો મારું શું? બોલો, થઈ શકે છે? થઈ શકે છે. જે પેલા મહાત્મા આવે ને તે મારી સામે બેઠે કે બાજુ મળે છે કે મને એમ થાય મારા 50,000 રૂપિયા ખાતા એટલે મને સત્સંગમાં ધ્યાન રહી તું ધ્યાન એના માટે એની જોડે કપડાટ કર્યા હતો. એટલે આપણને સત્સંગમાં આ વ્યવહારની જરૂરત નથી. બહાર હોય તો એનું કરીને ભૂલી જઈએ, પણ સત્સંગમાં થાય તો મગજ મારી જાય. તું એમ તો એનો ઉકેલ કેવી રીતે લાવવાનો? એ કુદરતી રીતે મને સૂચ્યું. એટલે મેં કીધું વસ્તુ એવી છે ને, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ? જો અમારો પૈસાનો વહીવટ છે ને મારા મોટા ભાઈ કરે છે, ડૉક્ટર છે, તમે એમને કન્વિન્સ કરીને એ જે કહેતા હોય ને ત્યાં તમે ઇન્વેસ્ટ કરો. બીજી ગોષ્ટી મારી પાસે આવ્યા, કારણ કે અમે તો બધું કહેવાય પેલા કહીને બહુ ઇન્ટરેસ્ટ રાખતા નથી, પણ ભાઈ ડૉક્ટર છે એટલે એ તો સંસારી કહેવાય કે બધી એમને અક્કલ હોય. એટલે કે એ 10 સવાલ પૂછશે તો એનો જવાબ આપી શકશે નહીં, અને મને એ 10 સવાલના 2 સવાલ પણ ઊભા થાય નહીં કે એમને પૂછું. વાત ત્યાં બધી અહીંયા એવી રીતે કરો, આપણી ક્લેરિટી હોય તો તમને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે એ સમજી રાખવાના પણ માંગે રાખવાથી મારી સેફ સાઈડ થઈ ગઈ. ડેડી મમ્મી હતો ત્યાં, પછી આ બેનો તો મને ડાકો બહુ આઈડિયા લાગે. એની કેટલી વાત સાંભળ્યું તે મને એ કહે છે કે હું કેટલી વાત તો તમે સાધુ થઈને હું કહી નથી શકતી, પણ તમે સમજી જાઓ. પણ એમ કે હું બિલકુલ મારું મગજ પકડવા દેતી નથી. બહુ બધું થાય ને તો ગાર્ડનમાં આટો માર્યા નથી, બહુ બધું કંઈ થાય વધારે પડતું તો તમારી જોડે થોડી વાત કરીને મને બહુ હલકું થઈ જાય કે ચાલો શાંતિ થઈ જાય. એ જે હોય કે મારા કર્મના હિસાબે ભેગા થયેલા છે, લગ્ન થયેલું છે, મારે કોઈ વિકલ્પ નથી, બીજું કોઈ પ્રોબ્લેમ નથી, અધરવાઇઝ બીજું કઈ પ્રોબ્લેમ નથી. આશે પણ આપણે તને આમ કરીને કે તું જાણે તારી ઘરે જતી રહે કે મમ્મી પાસે મને તારી જરૂર નથી, એટલે પાછા જઈ એટલે બાપુ બહુ ખાય નહીં. અને પાછું હું બનાવું તો કહીએ સાદી કે પ્રેમથી ખાઈ દે છે, તો પછી એમ કે આ તો વાર્તા જ છે ને ખાલી, મને હલાવવાની પ્રયત્ન કરે. એટલે કે હું સમજી ગયું કે મારા પાપ કર્મ હવા છે, પણ દાદાનું કામ મળ્યું છે ને સમજણ મળી કે આઈ વિલ નોટ લેટ હિમ ડાઉન. એ તો કરું કે જો હું તમને ટાંકો આપો, મેં કેવી રીતે વિચાર્યું હું કઈ પણ કરું પ્રોમિસ કરીશ. કોઈ લોકો શું કહે છે
કે આ ભય એ ગરબડ કરી. બીજું એનો એક્સપાન્ડ શું છે ગરબડ કે બહાર ગયું આઉટ ઓફ ઇન્ડિયા કે ત્યાં કોઈ ઇન્ડિયને આવું ગરબડ કર્યું પછી ખબર પડે હું આ તો ગુજરાતના છે ગુજરાતના આ એટલે ગુજરાતના ભાઈ ઉપર પછી શું કે છે હું હતું દાદા ભગવાન મારા છે દાદા ભગવાન પછી ફેમિલી પર જાય તું ઉપર જાય ઘરમાં પર જાય બધા પર બધા પર ડાર લાગે ના પૂછે ને આપણે શું કરવાની જરૂર છે શા માટે એટલે એથી સારું કન્વિક્શન તો જોઈએ એ ડિસિઝન એ નો વે ઇટ ઇઝ નોટ માય વે પીરિયડ આ જેટલી આપણે ડિસાઇડ કરી છે ને તો બધું થાય પણ આપણી ક્લેરિટી નથી ને એના બધા પ્રોબ્લેમ થાય ફૂલ રિસ્પોન્સિબલ યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ એમાં કોઈ ભગવાન નથી આવતો ભગવાન તો આપણું સ્વરૂપ છે આપણી અંદર છે બેસેલા અને આપણે આપણી સમજણથી જીતતા જીતતા આવ્યા અને આ અહીંયા છે મેટલ તો બધી બહુ સમજો પહેલી વાત શું છે કે આપણે જે નવ કલમો આપેલી છે ને એ આપણા માટે પોતાના કેરેક્ટર માટે બહુ સારું આપણા આપેલી છે કે આપણે વ્યવહારની બાકી આપણે વ્યવહારનો ઉકેલ કેવી રીતે લાવો એના માટે આપણે સારી સમજ પછી તમારામાં જો વાયરસ હોય ને તેનો ઉકેલ તમારે લાવો જેમ કે વાયરસની સમજ તમને જ ખબર પડે કે કેવું અને કેમ દરેકે એ વાયરસનો ઉકેલ લાવો અને એ ખબર પડી ગઈ તો એને કોઈ દિવસ સપોર્ટ મળે એવું તમારે ગોઠવણી જ કરવાની છે અમે કીધું પૈસા માટે વાત આવી એટલું ડ્રાઈવ કરે છે તમે પૂછી ભાઈ બધી વાતે ના લઈને મેટર ક્લોઝ થઈ ગઈ પછી એ લોકો જે વહીવટ કરેલો ને એ કેટલા લોકોને પાછામાં નાખી ખર્ચો ઘટાડો કરતી વાત છે ખર્ચો મોટા લાઈક વાત છે બોલો શું થાય આ બધા એ લોકોને એ લોકોને જેના જોડે ઝઘડા થયેલો તેથી રિઝોલ્વ નથી થયા શા માટે આપણે જે પૈસા મલ્ટીપ્લાય કરવાની જો અમારે પૈસા મલ્ટીપ્લાય શા ના કરવા અને જો મહાત્મા હોય તો એમના ધંધામાં કરી આપો આપણે હોય માય હાર્ડ અર્ન મની 100 રૂપિયા ખોવાઈ જાય ને પછી લોકો વિચારે ક્યાં મૂકેલા કેમ મૂકેલા બેંકમાં મૂકેલા બહુ કેવી રીતે થયું કેટલા બધા વિચાર આવે આપણે આપણે સેફ થાય કેમ બધી સમજી લેવાનું આવી રીતે માથે રાખશો તો શું કરવાનું તેને એટલું સરસ વાત કરી ઇફ યુ લર્ન ટુ લીવ સબસર્વિયન્ટ એટીટ્યુડ વિથ સબસર્વિયન્ટ એટીટ્યુડ ને ક્યારે કોઈ પ્રોબ્લેમ નહીં અને જે એક વાત ઓલવેઝ બી રિસોર્સફુલ રિસોર્સફુલ એટલે તમારી પાસે સમજણનો ભંડાર એટલો બધો હોય છે નેચરલી કારણ કે તમારી જે વ્યવહારની સંખ્યા છે બધું બહુ સારી હોય એ રિસોર્સ કોઈ પણ મેટર હોય ને તો નહીં આવડે નોકરી નહીં તો તમારી પાસે એવા કોન્ટેક્ટ હોય છે ને કે જેને નથી આવડતું તમને તમારી તો કોન્ટેક્ટ હોય કે જેમને આવડે તો તમે એનું સોલ્યુશન લાવી તે એ રિસોર્સફુલ જે પોતે રહેવું હોય પોતાના અને એ રિસોર્સફુલને તમારી ઓલવેઝ વ્યવહારમાં ડિમાન્ડ રાખશે ડિમાન્ડ રાખશે મેઇન વાત ખાવાનું બનાવવા માટે કંટાળો રાખશો નહીં ત્યારે ત્યારે મારી પુત્રી છે આઠમામાં કે નવમામાં હતી ને ત્યારે મેં કીધું જે ખુશી બોલો કાકા ખાવાનું બનાવતા આવડે નો નીડ યુ કેન આટલી બધી હોટેલ છે હું શું કામ મારું નોડે બગાડું એટલે શીખવામાં અને કેટલી બધી વેરાયટી મળે એમ કે હું તો બી હું ના કહેશો હું તારે શું કહું તને બહારનું તું કાર્બેજ હોય એવું નથી હોતું એમ કે કાકા કે સારી હોટલમાં બધું સારી રીતે પૈસા કેટલા આપવા પડે ખબર છે એનું કઈ પ્રોબ્લેમ નથી એટલે આ જે ખાવાનું બનાવવાની જે એનર્જી છે ને એ ગમે તે રીતે ખાવાની બીકોઝ ધેટ ઇઝ યોર સ્ટ્રોંગ પોઈન્ટ કઈ રીતે હું તમને કહું આ જેટલા લોકો મોટી કંપનીમાં હોય છે ને એ લોકો કોઈની જોડે જો કંઈ એમઓયુ કરવાનું હોય એટલે કંઈ કરાર પર સાઇન કરવાનું હોય ને એ લોકો શું કરે ખબર છે એ જીએન કે
એન્ટી કે જે કોઈ આવેલા હોય ને એને સારી હોટલમાં જમાડવા લઈ જાય, ખવડાવે, પીવડાવે, ને પછી એ થોડા ઠંડા થાય ને પછી એની પાસે કરાર સાઈન કરવા જાય. એટલે એને એસાનમાં મૂકી દે જમાડી. હવે એસાનમાં મૂક્યો ને એટલે હવે એ ના પાડવાના નથી, તમે જે કહેશો ને એમાં સાઈન કરી નાખશે. એ એક વાત છે, પૈસા આપીને કરે છે, બધી વસ્તુ જુદી છે. પણ આ ખાવાનાની બાબત એટલે મુદ્દો શું છે, તમને ખાવાનાની તમારી સ્પેશિયાલિટી બહુ સારી હોવી જોઈએ. બીજો એક ગ્રેટ એક્ઝામ્પલ છે, તમે સારો છે એ બેન હતા, એટલે છે હમણાં એવો મોન્ટ્રિયલ કેન્ડ્રામાં રહેતા છે. હવે ભાઈ શું કરે, સવારના 5 વાગે નીકળે ઘરે, કારણ કે 6 વાગે સાડા 6 એમને રેડી રહેવાનું. એટલે જાય દુકાનમાં બધું હીટર કરે, કોલ્ડ કરે, બધું કરે, કોલ્ડ તો હોય પણ હીટિંગ કરવું પડે, વસ્તુ બનાવીને એટલે પ્રેમ કે કેવી રીતે વેચે. તો કે બધા માણસો આવવા માટે 6:30 વાગે, પણ એમને એવી રીતે વહેલા લઈને આવવાનું. રાત્રે 11 વાગ્યા લગી એમની શોપ ચાલે, એટલે 11 વાગે ત્યાંથી બધું ક્લોઝ કરીને ઘરે આવતા હોય તો 12:30 થાય. એટલે એક વખત એ મીન ખાય છે ઘરનું, એટલે એમની શક્ય શું તારી દાળ રોજ બીજો ટેસ્ટ કેમ આવે છે, હું શું કરું, મારે એ જાણવું નથી. એ પ્લેટ પાણીની બહાર જાય. હવે જો 2 વસ્તુ બની શકે, એટલે એમની છટકી જાય, ખાવું એટલે ખાવ નહીં તો જે કરવું એટલે કરો. પણ એમણે એવું ના કર્યું, એમને વિચાર્યું, એમને વિચાર્યું શેના માટે કરે, ફેમિલી માટે જ કરે છે તો મારે કંઈ કરવું જોઈએ. એમને નેગેટિવ ના લીધું, એમને ખાલી નક્કી રાખ્યું કે મારે કંઈ કરવું જોઈએ. ગ્રેજ્યુઅલી થોડો વખત ચાલી, પણ ધીમે 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 કરીને એ બેન કાંઈ પણ બનાવે ને તો તમે ખાધે રાખો. એટલે કે ને કોઈ પણ ડીશ, દાળ બનાવો તો ખાધે રાખો, શાક બનાવો, કંઈ પણ કંઈ પણ એવું થઈ ગયું, એટલેથી તમારા ઘરે ઝઘડો જ બંધ થઈ ગયો. પેલા ભાઈ કે ખબર નહીં એને કોઈ દાદા ભગવાને આશીર્વાદ આપ્યા કે કંઈ કરવું હોય કે. ખાવાની વાત એવી છે, જો તમને જો એ સ્કિલ આવી ગઈ ને તમારી ગાડી પછી અટકે નહીં. બેન તરીકે તમારી સાસુ બી જો નારાજ થયેલા હોય ને તો તમે ખવડાવી ખવડાવીને એમને સિલેક્ટ કરી શકો. સિલેક્ટ એટલે આપણે બીજી રીતે કહીએ છીએ સ્લેન્ડમાં, પણ કહે છે કે એને રાજી કરી શકો અને ગરમ કંઈ થવાનું. એક જ વસ્તુ સમાન, જે માણસ ઇરિટેટ થાય છે તે પોતે બીમાર હોય તો એ રીતે થાય કે નોર્મલ હોય તો એ રીતે થાય. એટલે આપણે સમજો કે આ બીમાર છે એટલે આપણે મગજ મારી નહીં, આપણે શાંતિથી જ કહેવાનું. પછી જે બડાવો મળવાનો ને તે બધો હું છે ને કોડ કરી નાખવાનો. બીજું શું કરવાનું, કશે તો તમે કાઢવું પડે ને એટલે કરવાનું. પછી બહાર આવે ને એટલે સરસ. એમાં શું છે, એવી રીતે કરી શકાય. પણ આ તમે જેવું નક્કી કરો ને ખાવાના પર ધ્યાન રાખજો. બી રિસોર્સ, ઓલવેઝ બી રિસોર્સ. ખાવાનાની બાબતે, ઘરના વ્યવસ્થાની બાબતે ક્યારે પણ કમ્પ્લેન આપી ના ક્યારે પણ કમ્પ્લેન, તમે ક્યારે કમ્પ્લેન કરો એવું છે. બોલો ખબર હોય તો તમે જમવાનું શું આપે એમ તમે કહે ને, એવી રીતે આ
જ્ઞાન ની બાબત માં દાદા ભગવાને પણ કીધું કે મેં જ્ઞાન આપ્યું છે ને એટલું તમને સિદ્ધાંત આપી દીધો છે, એટલે સિદ્ધાંત તમારા હાથમાં છે, પણ એ સિદ્ધાંત ની સમજણ તમારે બાકી થઈ ગઈ, અને જો સમજણ બાકી થઈ ગઈ ને તમારી ગાડી કશે કશે અટકશે નહીં. એટલે વ્યવહારની બાબતમાં હું તમને કહું કે જ્યારે પણ કાંઈ પણ શીખવાનું મળે ને તો હું શીખી, બીજું હું કંઈ પણ કરું ને, હું જો બારમામાં હતો ને, બારમામાં એટલે બારમામાં આવ્યા ને ઘરે એક જણા મને મેસેજ લાવે ને, ત્યારે તો ફોન નહોતો, એમાં મેસેજ આવ્યો મારો પિરામિડ બતાવ્યો, અને પિરામિડ માં એમ કીધું ઓન ધ ટોપ યુ આર અલોન ધેર, યુ હેવ નો કોમ્પિટિટર, જો નીચે હશો ને તો બધા જોડે અથડાયા તો અહીંયા જ આવતો અથડાતો, અહીંયા જ આવતો અથડાતો, તમે હેડેક થઈ જશે. એટલે ટ્રાય ટુ રીચ ધ ટોપ, ટોપ પર રહીને નીચે હોય ને એવી રીતે આપણે રહેવા, તમારો કોઈ કોમ્પિટિટર નહીં, એન્ડ યુ બી રિસોર્સફુલ ઓલ ધ ટાઈમ. એટલે એના લીધે શું થયું, એના લીધે આ કરવાનું છે થઈ જશે, પેલું કરવાનું છે થઈ જશે. આપણી રિસોર્સફુલનેસ એવી પણ હોવી જોઈએ કે જેને જે રિસોર્સફુલ છે ને તેનો આપણી જોડે રિલેશન સારું છે, એટલે આપણે એ કંઈ પણ જોઈતું હોય તો આપણને એમની પાસે મળી, આપણે ખાલી કહીએ એટલે તે નો પ્રોબ્લેમ થઈ જશે. આપણે કામ કરીએ જે કરાવીએ, કામ પૂરું કરવા સાથે વાત છે ફિનિશ. અને કોઈ પણ વ્યવહારના એસાઇનમેન્ટમાં, કોઈ પણ કામમાં, સમજો તમને કોઈ કામ સોંપ્યું અને તમે સોરી નહીં થયું, પેલા શું કે છે તમે નહીં જો કામ કરવા, આટલું કામ ના થયું, પછી બીજું કઈ વાત આવે પાછું બગડ્યું, ત્રીજી કઈ વાત આવે પાછું બગડ્યું, માણસો તમારા પર ટેગ મારી દેશે, ખૂબ ફોર્ટ નથી. કેટલાક પછી ખાલી વાતો કરે, કામ કરવાની વાત આવે તો બીક જીઓ, ખૂબ ફોર્ટ નથી. તમારી રીતે કામ આવે તમારે પૂરું પાડીને જ આપવા. એકચુઅલી કેવું હતું, મારો જે જોબ હતો ને એ પ્રોજેક્ટ ઓફિસમાં હતો, અને એ પ્રોજેક્ટ ઓફિસ ફૂલ પ્રોજેક્ટ લે ફ્રોમ સ્ક્રેચ, પેલું શું કહેવાય શબ્દ ભૂલી ગયો, ફ્રોમ એ ટુ ઝેડ એમ કરીને કહે ને, સ્ક્રેચ ટુ કમ્પ્લીટ કમ્પ્લીટ કરીને આપવા. એટલે એક જ રૂલ, જે કોઈ કામ થતું હોય ને એને કામ કામ તો એવું હોતું નથી કે તમારાથી ના થાય, પણ તમારી કરવું ના હોય, માથા કુટવી ના હોય, એફર્ટ મૂકવી ના હોય, તમને પ્રોબ્લેમ થાય, પણ એવું રાખેલું નથી. કોઈ કામ આપ્યું ને એટલે મારે રિસોર્સિસ શોધી નાખવા કે જે મારાથી થાય કરવાનું, જે નથી થતું મારાથી તે શોધી નાખવાનું, કોણ કરે કામ પૂરું કરી નાખવાનું. અને ભાઈ ગમે તેમ નહીં સાત સમાવા આપ્યું, આમ કરીને મોટે મોટે રાખે કરવું, સાત સમાજ ઉપર મારે કાઢું બધું કામ કરવું પડશે, એમને કામ ઉભું ના કરે. એટલે એવી રીતે પ્રેઝન્ટેબલ ફોર્મ પ્રોપરલી આપણે આપો કે જેના આધારે એમનું કામ ઇઝી થઈ ગયું છે. આપણા કામ કર્યા પછી એમને જો બીજું કામ કરવાનું હોય તો પ્રોબ્લેમ છે. એટલે એવી રીતે આપણે રાખીએ ક્યારે પ્રોબ્લેમ, પણ એ જાતનું આ કામ પ્રત્યેની પોતાની એટીટ્યુડ કામ કરે અને એના લીધે માર્ગ એને શું કરવું. મેનેજર થવું બધાને કંટ્રોલ કરવા ગમે છે. એક વખત એવું થયું હતું કે અમારા રિજનલ મેનેજર આવેલા સાઈટ પર અને જરા બહુ કડક, તો મને કહેજા તો કશું કરતા જ હતો, તો મને કહે કે તમારે કરવાનું નથી હોતું પણ તમને આવડવું જોઈએ, એટલે તમે કરાવી શકો પ્રોપરલી. એટલે એવી જ રીતે આપણે બધામાં રિસોર્સફુલ રહેવાનું, જરૂરત પડે તો તમે જાતે કરી શકો, પણ એનો વારો બહુ ઓછો આવે તો કોઈ કરનારા હોય છે. પણ હા, એટીટ્યુડ કે સ્ટાર્ટ ટુ ફિનિશ, વી ડુ સ્ટાર્ટ ટુ ફિનિશ, શરૂઆત પણ અમે કરીને ફિનિશ કરીને આપીએ પેટી પ્રોડક્ટ, પછી અમે કામ કરવાનું કે એ રીતે તમારે નાખવાનું કમ્પ્લીટ
કમ વોટ મે આઈ મસ્ટ પરફોર્મ. કોણ તમને સ્ટોપ કરે? કોણ તમને સ્ટોપ કરે? તમારી એટીટ્યુડ તમને સ્ટોપ કરે. એના લીધે તમારે અપમાનિત થવું પડે. યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એમાં શક્તિ બહુ હોય. આખા ઘરની જો નીર છે ને નીર છે સાસુ સસરા ને કીધું ભાવે, એ બધાનું કરતા હોય, એ બોલતા બી નથી. અરે આ ક્યાં કરે, કામ પતિ જાય, એનો દિવસ સરસ જાય, એના ભાગે રહે કે ના પણ એ ક્યાં બધું બગાડતા નથી. શરૂઆતમાં 14 જણા બધા એલ વાળા, પાછળ એલ લખેલું હોય ને, કોઈને કશું આવડે નહીં, બધાને થોડું થોડું આવડે. એકને શાક લાવતા આવડે, એકને શાક સમારતા આવડે, બીજાને અમુક શાક બનાવતા આવડે, બધાને બધા શાક બનાવતા આવડે નહીં, બધાને રોટલી કેટલા ગોળ બને, કેટલાની ઇન્ડિયાનો નકશો બને, કે ગોળનો નકશો બને, પણ એ બધા બધું ભેગું બનીને અમે કરતા. એમાં મારા ભાગે એ આવતું હતું, રોટલી બનાવવાની અને શેકીને આપવાની. એ તો લાસ્ટ કામ કહેવાય ને, એ પહેલું કામ નથી હતું, છેલ્લું બધું થઈ જાય એટલે પછી મને વિચાર મારે ભાઈ આવો હવે. એટલે તમે સમજી શકો કે હું રોટલી બનાવું એટલે બધા બધા ઘર આવીને ખાય, 14 જણા એવા એટલે 13 જણા આવીને ખાઈ જાય, પછી મારા પાસે શું આવે સમજી સમજી જાય. એક કિલો ગયો, બે કિલો ગયો, થોડા દિવસો ગયા, એટલે મારું એ મન તો ખરું કે નહીં ક્લિયર. એટલે ચા બી ખાય, એટલે બધા જમી ભરવાના ને, તો ઓલમોસ્ટ 2-3 કલાક થઈ જાય. ભરણ કરવો ને, 2-3 14 × 3 વિચાર કરો, રોટી રોટલી થાય, પછી હું કહું આમ કરીને ખાઈ લઉં. એ જે મારી શક્તિ રોટલી બનાવી રાખી છે, એક લે, અડધી લે, પા લે, પછી અંદર જોયું ને મમ્મી પણ આવું જ કરતા હતા. અમે તો એમ કેતા, આપણે સમજણની પોઝિટિવિટી રાખી લઈએ ને તો તમને જવાબ બતાવશે. ભૂલ થઈ શકે છે, પણ ધેટ ભૂલ બી નોટ નથી, એ તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ, પછી થયું થઈ ગયું આ વાત. એટલે આપણે આપણે વાત કરતા હોઈએ કે એ દીવો સળગે છે, લાઈટ આપે છે, પોતે પડીને લાઈટ આપે છે, અગરબત્તી પોતે પડીને સુગંધ આપે છે, વાત આખી જાય જાય વાતો પોતાના લાઈફમાં આવે ત્યારે
વિદ્યાને ચડવાનું. પછી દાદાની વાત આવી, દાદા ભગવાને ઓલ હિઝ લાઈફ મહાત્માઓને કેવી રીતે અનુકૂળ થાય, હેલ્પફુલ થાય, બધા દાદા દાદા કરે છે. આપણે વિચારીએ કે દાદા જોડે કેવી રીતે રહ્યા. છોકરાઓ ચાર હોય ને તો બધા મમ્મી મમ્મી કરે, મમ્મીએ શ્રીમતી વર્ષી પાસ કરો, કોઈ તપાસ કરવા ગયું નહીં, મમ્મી એ વિચારતા બી નથી. આઈ ડી માય એનું નેચરલ એક શું કહેવાય, નેચરમાં એનું એક્ઝિસ્ટન્સ છે. એના આધારે દાદાએ આવું કર્યું. દાદા જય સચિદાનંદ, જય સચિદાનંદ એમાં સત્સંગમાં આવી બધાની જય સચિદાનંદની ગ્રીપ થતો નથી. આઈ લીવ વિથ ધેમ જય સચિદાનંદ. એટલે એ બધા જોડે સચિદાનંદ સ્વરૂપે જીવી જાય. અને એમાં ભગવત એન્ડ રિઝલ્ટ શું હતું ખબર? એમના ભાગે તો તપ જ આવી નેવર છે, ઈ નેવર અટક એવરી ટાઈમ. તમે કોઈ પણ વિડીયોમાં જોશો તો હસતા દેખાય, હસતા દેખાય. આપણે થાય તમે ઘૂસવાની પાછળ એમ કે પેન હતું, નોટ પેન કે જેને આપણે કહીએ દુઃખી એમ નહીં, પણ એમને જે તકલીફ કે એવી કોઈ અનુકૂળતા કોઈ જોઈએ જ નથી. એનો એક્સ્ટ્રીમ દાખલો આપું. લોસ એન્જલસમાં એમને વ્હીલચેરમાં સી શોર પર લઈ ગયા હતા, દરિયાકાંઠે લઈ ગયા, નજીક લઈ ગયા, શું કહેવાય, શોર લાઈનની નજીક લઈ ગયા. હવે અચાનક એકદમ મોટું મોજું આવ્યું, વિચાર કરું શું થઈ ગયું છે. મોજું આવ્યું કારણ નથી, તો બીજા પછી તો પેલી વિચાર હતી બ્લોક કરીને રાખેલું. પચીસ થી ચાલીસ મહાત્મા હતા ને દે ઓલ રેન અવે. દાદાજી બધી મિલવા કરવા પછી ભાઈ એકદમ દોડીને આવ્યા. દાદા કઈ બધા જતા રહે. એટલે આપણે નેગેટિવલી નથી વિચારવાનું. સી, નેગેટિવ વિચારવું બહુ ઈઝી છે. શું આપણે એમ કહી શકીએ મહાત્માઓ લઘુ, આટલી અકલ નથી, દાદા છોડી જવાતો છે, આમ ડાય ડાય વાતો કરે, એ બીજી જ. પણ આ બધામાં લેસન શું લેવાનું? દાદાને એક અંદર બગડી નહીં, એ તો એથી જ મસ્તી માર્યા. આપણે કહીએ કે આ બધી વાત આપણા ઇટ્સ અ લેસન ફોર અસ, બટ ઇટ્સ અ સચ અ પ્રોફાઉન્ડ લેસન કે આપણા લાઈફમાં આપણને તકલીફો એવી કોઈ તકલીફ આવતી નથી, અને એ તકલીફ કોને કહેવાની છે એમને માવવાની નથી. પણ આ જયારે વાત છે આપણે અગરબત્તીની વાત કરીએ છીએ, સત્સંગની વાત કરીએ છીએ, વાતો તો કરી શકતી. જો આપણું એ જીવન નહીં હોય પછી બધાને ખબર પડી જાય કે વાત સારી કરે, પણ જો કોઈ દિલ ના આવ્યો તો બરાબર. મધર શી લીવ્સ હર લાઈફ એન્ડ ટુ સક્સેસ. એટલા માટે આપણે બધા મમ્મી મમ્મી કરીએ છીએ. નાની પુરુષના માટે ડિવાઇન મધર કહેવાય. એટલે હવે આપણે મહાત્મા થયા તો હવે આ સૂચન આપણે દીક્ષા અને કેવું છે. અને જવાબ એવો છે કે બધાના મનનું સમાધાન કેવી રીતે થાય, બધાના મનનું સમાધાન, બધાના મનને રાજી રાખો તો તમારું સમાધાન થઈ જ જવાનું. આપણે કહીએ કે આ શરીર કોના માટે છે, આપણે અમે લોકો કામ માટે ના, આ બીજાનું જ છે, બીજા વાપરી ખાશે, મમ્મી હોય તો છોકરા માટે હોય તો બીજી રીતે બધું એવી
લિમિટેડ છે અમન એટલે કે તે દરે કીધું કે બી ઓબ્લાઇજિંગ ટુ અધર્સ એટલે આપણે ખાલી ભાવ જ રાખવાનો છે કે તારે સેલ્ફ કરવું છે પછી નેચર તે કેર કરે કે આપણને સંજોગ આવે તો ભાઈ અને દુનિયાથી કોઈને પણ હેલ્પ કરીને તમને રિટર્નમાં હેલ્પ કરે એટલે દાદા કીધું અને આવ્યા ને આ લાઈફમાં તમે નક્કી કરેલું કે અમારે આપવું છે એટલે જોઈએ છે એવી રીતે રાખ્યું જ નહોતું આ કામ જ કર્યું કે મને જે જોઈ દીધું ને તો મને માંગ્યા બધું મળી ગયું આપણે વિચાર આવે આપણે ઈચ્છા થાય આપણે માંગીએ આપણે ઝઘડો કરીએ કપડાટ કરીએ અને તો એ પૂરું થાય નહીં ને એના માટે આપણે કીધું કે વ્યવસ્થિત રીતે કામ કરીએ બીજા ચલાવે ને એમ તમે ચાલ્યા કોઈ ભૂલ થશે જ નહીં કોઈ ઘેર પણ કરશે ને તો એની મગજમારી કરે નહીં એટ અ ટાઈમ તમને જેટલી સમજણ પાકી રહી ને કોણ કોઈ પ્રોબ્લેમ કરી શકે એમ નથી જે અંદર છે ને તે બહાર રિફ્લેક્ટ થઈને આવે એટલે તમે અંદર ચોખ્ખું કરતા રહો તો બહાર તો લોકો ભડકેલા જ રહેશે બહાર જોઈ છે ને તો ફાયર જોઈ પછી અભિમાને જોઈ રહી છે દૂર જડી તો આવે તો કેવું કેવું કરે એવી રીતે આપણે લખી રહ્યો કે મારા ડોક્ટર નથી પછી મારો ડોક્ટર છે મને જવાબ આપી દેશે પણ આપણે સોલ્યુશન જોઈએ છે હું લઈને રહીશ મળી જવાનું મારી રિસ્પોન્સિબિલિટી છે કે આઈ મસ્ટ ઇન ફોર અધર્સ તો એને રિફ્લેક્શન રૂપે અધર્સ વિલ થિંક ફોર એટલે કોઈ જો મારા માટે વિચારતા નથી તો શું પ્રોબ્લેમ ઇઝ મી નોટ ઇઝ ધેમ હવે આટલી વાત આપણે જો ત્યારે કીધું કે જ્યારે તમારો ફોટો છે જ્યારે તમારો અરીસો છે તે કદી વાર્તા કરવા માટે કીધી છે પણ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓન લાઈફ કે આ હકીકત આવી છે એટલે તમારી જોડે કાંઈ પણ કરે તો બહાર નહીં જતો તરત અંદર જોઈ લો તરત અંદર જોઈ લો તો ક્યાં જીવું એટલે બહાર અવરું મળ્યું તો અંદર જોયું કે આ અંદર અવરું છે માટે આ બહાર મળ્યું એટલે બહારનો ઉપાય ઔપચારિક કરી લેવાનો અને અંદરથી અંદરની દવા કરી લેવાની બાકી બહાર છે જ નહીં કશું આપણે સ્ટ્રેટ લાઈનનો મોક્ષ આપેલો છે એ સ્ટ્રેટ લાઈનમાં આપણે આડાવડા નથી જવું એની ગરીબી રાખી નહીં જવાનું એ બાઉન્ડ્રી કોઈ પ્રોબ્લેમ નથી બહાર ભાઈ જંગલ છે બધા પ્રકારના પ્રાણી છે જે આપણને ખાવા પડે છે એ જંગલીને ખાવાની ખોટી કરે આપણી ભક્તિ નથી પણ આપણે એવી રીતે ચોક્કસથી એલર્ટ રહેવા રૂલ એવો છે કે બધાની અંદર બેન પણ છે બધાની અંદર ભાઈ પણ છે તેમાં જે પ્રોમિનન્ટ હોય ને તે બહાર દેખાય પણ જેટલી નેગેટિવ એટીટ્યુડ જે છે આપણી અંદર એ પ્રકૃતિના લીધે છે એને આપણે સોલ્વ કરી નાખી તો આગળ બધું સેફ જ છે પણ આપણે છે ને એ પ્રકૃતિના આધારે આપણે આપણી સેક્સાઈઝ કરવાની એ સમજી વિચારીને પ્રાપ્ત કરી દેવાની તમારે તમારું ગ્રુપ એન્ડ ગ્રોન કન્સાઇઝ ફોર્મમાં
everyone. It is always First time America there,
કમાઈમાં વૈદ્યના ઘરે ગયા. બીજે કે બીજે દિવસે જ અમારે જવાનું થયું. તો સવારે અમે નાસ્તો કરવા બેઠા હતા, મેં પેલા બેને કીધું, સુરેશ સાંભળે છે? ઈચ્છા આવે ને તો પેલી બે વસ્તુ લેતો આવજે. મને જે મેં બાબાને કીધું હશે તો બાબુ લઈ ના ઘરે ગયા હતા તો એ બેને કીધું હતું, ભાઈ યુઝ વેરી વેરી રીન સાંભળ્યું નતું. પછી નીચે ઉતરતા હતા અને બેન આવ્યા, જોયું ગેસ ચાલુ છે. મેં તને કીધું તું ને ગેસ બંધ કરવાનો, કેમ ના કર્યો? તમે તમારા એમ કહેવા માંગતો છે કે અવર રિલેશન ઇઝ વેરી ફોર્મલ, વી ડોન્ટ હેવ ટુ બી ઇન્ફોર્મલ, આમ તેમ કે જે કહેવું હોય તો તમે કહેજો. મને એવું લાગે છે કે આ તમને ના તમારી વાત ચોક્કસ. ભાઈએ તો કંઈ કહેવાનું જતું નહીં, એટલે બેને કીધું કે એગ્રી. પછી અમે ગાડીમાં ઘરે જતા હતા, એ મેટર આવી ને પેલા બેનને બોલ્યા એકદમ, તું આટલું બી સમજતો નથી. રમેશ એકદમ યાદ આવ્યું, દીપકાના આઈ એમ સોરી, આઈ એમ સોરી. એમ મેં કહ્યું આઈ એમ હેપી કે તમને ખબર પડે. તો જીટ ઇઝ હાઉ ઇટ શુડ બી. આપણે ભલે તમે ફ્રી છો પણ એનો એ રે ને તો બહુ સારું. એમાં શું કે એકબીજા માટે રિસ્પેક્ટ પણ રહે અને તમે જ્ઞાનમાં પણ આગળ વધે. હું તો પેલું બહુ એવું શું કરે બરાબર.